હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આપણે ભાગીદારીના પ્રવેશમાં અત્યાર સુધી બે વિડિયો લેક્ચર જોયા હવે આમાં આપણે ત્રીજા વિડીયો લેક્ચરમાં અનામતો અને ખોટ ખર્ચની વહેંચણી કેવી રીતે કરવાની છે તે અંગેની આપણે માહિતી મેળવીશું તો મિત્રો આ જે છે એ તમારા નોટબુકમાં તમે લખી દો અનામતો કોને કહેવાય અને ખોટ કે ખર્ચ કોને કહેવાય ખોટ ખર્ચ એટલે અવાસ્તવિક મિલકતો અથવા તો મહેસૂલી ખર્ચ જે નહીં માંડી વાળેલ હોય એને આપણે ખર્ચ તરીકે ઓળખીએ છીએ રાઈટ તો અનામત જે છે એ કઈ અનામત અનામત એટલે જે ફ્રી હોય જે ભેગો થયેલો નફો હોય એક્યુમ્યુલેટેડ પ્રોફિટ હોય એને આપણે અનામતો કહીશું તો અનામતો કયા કયા છે તો સામાન્ય અનામત સામાન્ય અનામત કે જેનો પર્પઝ નક્કી ના હોય જેનો સેના માટે વપરાશે એ નક્કી ના હોય એને આપણે શું કહે છે સામાન્ય અનામત કહે છે બીજું નફા નુકસાન ખાતાની જમા બાકી જમા બાકી એટલે ભેગો થયેલો નફો ઓકે તો એ પણ અનામત કહેવાય છે મૂડી અનામત એટલે મૂડી ઘસાય નહીં એના માટેની અનામત એટલે મૂડી અનામત આ બધું શું છે હું તમને વિગતવાર સમજાવીશ પણ અનામતોમાં કઈ વસ્તુ આવે એ આપણે જોઈએ ને આ અનામતો હોય એ ભાગીદારોને જૂના પ્રમાણમાં શું કરવાનું વેચી દેવાનું રાઈટ હવે અનામત ભંડોળ તો સામાન્ય અનામત કોઈ અનામત ભંડોળ કહે તો એનું એ છે આકસ્મિક અનામત આકસ્મિક અનામત એટલે કોઈ આકસ્મિક રીતે નક્કી ના હોય અને કંઈ બી થાય તો એમાંથી પ્રોવિઝન કરવામાં આવે એમાંથી આ ફાળવણી કરવામાં આવે અને આકસ્મિક પછી રોકાણ વધઘટ ભંડોળ છે રોકાણ કર્યું હોય આપણી પેઢીએ કોઈ પણ કંપનીના શેરમાં ડિવેન્ચરમાં તો એમાં ઘણા બધા તફાવત આવવાની સંભાવના રહે છે દાખલા તરીકે શેરમાં રોકાણ કર્યું હોય તો દસ વીસ ટકા ઘટી જાય તો આપણું જે રોકાણ છે એ ઘટી જાય અને એના લીધે શું થાય આપણા જે મૂડી છે એની પર અસર થાય તો એ ના થાય એના માટેનું એક અલગ ભંડોળ કે અનામત રાખવામાં આવે છે એને રોકાણ વધઘટ ભંડોળ કહે છે આ બંને અહીંયા ટીક મારી છે એટલે એના વિશે આપણે થોડી ચર્ચા અગાઉથી આગામીમાં કરવાની છે ફક્ત અનામત આપી હોય એ પણ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કર્મચારી આપણે ત્યાં કામ કરે છે મજૂર કામ કરે છે એને કંઈ પણ પ્રકારનો ઓન ધ જોબ ચાલુ જોબે કોઈપણ પ્રકારનો એક્સિડન્ટ થાય તો એવા એક્સિડન્ટ વખતે ઇન્સ્યોરન્સ જેવું આ કામ કરે છે એટલે આ ફંડમાંથી શું કરે છે એને ભરપાઈ કરીને એને રૂપિયા આપવામાં આવે છે અહીંયા પણ આપણે એક ટીક કરી છે મતલબ કે આ જે વસ્તુ છે આ જે આ બધી જે વસ્તુ છે જો પાકા સર્વેમાં હોય એટલે પ્રવેશ વખતે જૂના પાકા સર્વેમાં હોય તો ભાગીદારોના મૂડી ખાતે એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાન ખાતા પ્રમાણમાં શું કરવાનું જમા કરવાનું મતલબ કે આ બીજું કશું નહીં પરંતુ ભેગો થયેલો નફો છે રાઈટ નેક્સ્ટ છે ખર્ચ ખોટ ખર્ચ ખોટમાં આ દાખલા તરીકે ખોટ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય જમા બાકી હોય તો આપણો ભેગો થયેલો નફો ઉધાર બાકી હોય તો શું ગણાય એને ખોટ ગણાય છે તો ખોટ નફા નુકસાનની ખોટ હોય એ ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાન પ્રમાણમાં શું કરવાનું ઉધાર કરવાનું જેવી રીતે આ ફાયદા છે ભેગો થયેલો નફો છે તો આ ભેગી થયેલી ખોટ અથવા તો નહીં મળેલું કશું મતલબ એનું કશું ના ઉપજે રાઈટ જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે જાહેરાત કર્યું હોય અને એનો મોટો ખર્ચ કરી દીધો હોય એને લાભ એક વર્ષથી ઉપરના વર્ષમાં મળવાનો હોય એટલે એક એક વર્ષથી વધુ વર્ષમાં મળવાનો હોય તો આને જે જાહેરાત ખર્ચને આપણે કેપિટલાઈઝ કરીએ એટલે એને મૂડીકરણ કરીને આપણે શું બનાવીએ મહેસૂલી ખર્ચને આપણે મૂડી ખર્ચ તરીકે ગણીએ રાઈટ તો એવો ખર્ચ જો હોય આપણા પ્રવેશ વખતે તો એ ભાગીદારોના ખાતે શું કરી દેવાનું જૂના પ્રમાણમાં ઉધાર દેવાનું કારણ કે આનું કશું ઉપજે નહીં આ જે વધુ છે એનું કશું ઉપજે નહીં માર્કેટમાં આપણે વેચવા જઈએ તો આનું કશું આવે નહીં એટલે એની કિંમત ઝીરો સમજીને એ જે ખોટ છે એ ભાગીદારોના ભાગે વહેંચી દેવાની એટલે સંશોધન અને વિકાસ ખર્ચ નહીં માંડેલ મહેસૂલી ખર્ચ જે બીજા મહેસૂલી ખર્ચ હોય અને ના મળેલા હોય એ બધા એને શું કહેવાય અવાસ્તવિક મિલકતો હોય આ જે છે પાકા સર્વેની મિલકત લેણાં બાજુ હોય આ બધી વસ્તુ ચારે ચાર વસ્તુ ક્યાં હોય મિલકત લેણાં બાજુ એટલે ખોટ ખર્ચ અથવા તો અવાસ્તવિક મિલકતો છેલ્લે આપણે આપેલી હોય અને આ જે અનામતો છે એ મૂડીની નીચે આપેલી હોય એટલે મૂડી અને દેવા બાજુ આ અનામતો આપેલી હોય એટલે આવા ખોટ ખર્ચ હોય તો શું કરવાનું એનું ઉધાર કરી દેવાનું ભાગીદારોના જૂના પ્રમાણમાં ઉધાર કરી દેવાનું આ જે વસ્તુ છે એ દેવું છે અથવા તો જોગવાઈ છે આ શું છે દેવું છે અથવા તો જોગવાઈ છે કારીગર બચત ભંડોળ કારીગર બચત ભંડોળ એટલે કારીગરોએ સોસો રૂપિયા બસો બસો રૂપિયા આપીને ધંધામાં શું કર્યું હોય બચત કરી હોય ને ધંધો એના એના વતી ધંધો શું કરે છે એના એનું ભંડોળ એકઠું કરે છે અને ક્યાંક રોકીને બચત આપવામાં આવે છે પછી જ્યારે રિટાયર્ડ થાય અથવા તો એને જરૂર હોય ત્યારે કારીગરને આપવામાં આવે છે એટલે આ બચત છે એ કોના પૈસાથી બચત થતી હોય કર્મચારીઓના એટલે એને હક માલિકી હક કોનો બને કર્મચારીઓનો બને એટલે આ ભંડોળ છે એ ધંધાનું કે ભાગીદારી પેઢીનું નથી ભાગીદારનું નથી પરંતુ ભાગી આના જે કર્મચારીઓ છે મજૂરો છે એમનું છે રાઈટ તો એ આપણા માટે શું ગણાય પેઢી માટે આ દેવું ગણાય એવી રીતે કારીગર નફા ભાગ ભંડોળ નફાભાગ ભંડોળ એટલે કંપનીના જે કર્મચારીઓ હોય રાઈટ એને શું પગાર મળે પણ પગાર ઉપરાંત એને નફામાં ભાગ આપવાનું પ્રોવિઝન હોય નફામાં ભાગ પણ મળે દાખલા તરીકે કંપનીને અથવા તો પેઢીને નફો સો રૂપિયા થયો પાંચ ટકા કોને આપવાના કારીગરોને આપવાના એટલે પાંચ રૂપિયા કારીગરોને જેટલા કારીગરો હોય એને શું કરવાના વહેંચી દેવાના આનો ફાયદો શું થશે આવા કારીગર નફા ભાગ ભંડોળનો કે આ પાંચ ટકા વધારે લેવા માટે આ જે પ્રોફિટ છે નફો છે એ વધારે કરવા માટે આ બધા કર્મચારીઓ લાગશે કારણ કે અહીંયા પ્રોફિટ થશે તો એમનો જે નફા ભાગ વધશે નફા ભાગ મળશે તો એમને ભાગે વધુ રકમ પગાર ઉપરાંત નહીં આવશે મજૂરી ઉપરાંત નહીં આવશે એટલે એને શું કહેવાય કારીગર નફા ભાગ ભંડોળ એટલે આવું જે પાંચ ટકા પાંચ ટકા બે ટકા ત્રણ ટકા કરી કરી અને જે ભંડોળ ભેગું થયું હોય એને શું કહેવાય કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે એને આપી દેવાનું આપણી પેઢી બંધ થઈ જાય તો આ નફા ભાગ ભંડોળ કોને આપી દેવાનું કર્મચારીઓ વચ્ચે વહેંચી દેવાનું એવી રીતે પ્રોવિડન્ટ ફંડ આપ્યું હોય તો પણ એ પ્રોવિડન્ટ ફંડ કોનું હોય કર્મચારીઓનું અને ગાલખાદ અનામત હોય ગાલખાદ અનામત તો દેવાદારણમાંથી આ આ શું છે એક જોગવાઈ છે તો એને અનામત ગણીને આ રીતે જે વેચતા હોય એવી રીતે વેચવાનું નહીં રાઈટ તો આ જે વસ્તુ જો પાકા સરવૈયામાં આપી હોય મૂડી દેવા બાજુ રાઈટ મૂડી દેવા બાજુ અને આ ગાલખાત ક્યાં આપી હોય દેવાદારોને માઇનસ આપી હોય તો એને કશું કરવાનું નહીં પરંતુ ક્યાં લઈ જવાનું પાકા સરવૈયામાં લઈ જવાનું સિવાય કે કંઈ એમાં કોઈ હવાલો આપ્યો હોય તો એમાં આપણે વિચારવાનું રહે હવે આ જે અનામતો છે ને આ અનામતો એ સેના માટે રાખવામાં આવે છે દાખલા તરીકે આ મૂડી અનામત છે રાઈટ રોકાણ વધઘટ અનામત છે કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એ સેના માટે રાખવામાં આવે છે એની ચર્ચા કરીએ અને એના ઉપરથી એમાં જો દાવા હોય અથવા તો એમાં ચૂકવવાની રકમ હોય તો કેવી રીતે આપણે વિચારવું જોઈએ એની ચર્ચા હવે આપણે કરીએ તો હવે સમજીએ કે રોકાણ વધઘટ ફંડ અને મૂડી અનામત છે એ શાના માટે ઊભું કરવામાં આવે છે એની હવે આપણે શું કરીએ એક ચર્ચા કરીએ રાઈટ સાના માટે ઊભું કરવામાં આવે છે અને કેવી રીતે આપણે વિચારવું જોઈએ લાખ દાખલા તરીકે આ પાકું સરવ્યું છે અહીંયા રોકાણો છે એક લાખના રોકાણો એટલે બીજી એમાં રોકાણ કર્યા છે અને અહીંયા મૂડી છે ફોર એક્ઝામ્પલ અથવા તો અહીંયા મિલકત છે માની લો આ મિલકત પણ છે એક લાખની હવે મૂડી છે દાખલા તરીકે એક લાખને પચાસ હજાર અને દેવું છે પચાસ હજાર બરાબર છે આ એક એક્ઝામ્પલ સમ આને આપણે સમજીએ આ બે લાખ રૂપિયા અને આ પણ બે લાખ રૂપિયા છે રાઈટ હવે દાખલા તરીકે આ રોકાણો ક્યાંક કર્યા છે બરાબર છે આ રોકાણ કંઈક કર્યા છે અને આ શેર બજારમાં શેર બજારમાં આનું રોકાણ કર્યું છે અને જ્યારે પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે ભયંકર મંદી આવી રાઈટ ભયંકર મંદી આવી એટલે આના સીધા શું થઈ ગયા માર્કેટ વેલ્યુ એટલે બજાર કિંમત અહીંયા શું થઈ ગયું દસ હજાર થઈ ગયું હવે આ દસ હજાર હોય તો આ દસ હજાર ઉપજે રાઈટ મતલબ કે એ તારીખે એ તારીખે આપણે પાક્કું સર્વે બનાવવું હોય તો આ એક લાખ વત્તા દસ હજાર એટલે બે લાખની જગ્યાએ એક લાખ દસ હજારની મૂડી ગણાય રાઈટ એટલે એક લાખ દસ હજાર અહીંયા મૂકીએ આ દેવું તો જે ચૂકવવાનું છે એ જ ચૂકવવાનું છે રાઈટ એટલે પચાસ હજાર અહિયાં થશે રાઈટ એટલે અહિયાં કેટલા થશે સાઈઠ હજાર રૂપિયા મતલબ કે મૂડી શું થઈ ગઈ હવે એક પચાસ માંથી સાહીઠ થઈ ગઈ એટલે મૂડીમાં શું થઈ ગયું ઘટાડો થઈ ગયો ભાગીદારોને જે લેવાના હોય ને ફક્ત સાઈઠ હજાર થઈ ગયા કેટલાના એક પચાસ ના કેમ કે આ એક લાખ ના રોકાણનો ભાવ કેટલો થઈ ગયો દસ હજાર એટલે નેવું હજાર રૂપિયા શું થઈ ગયા ઘટી ગયા એ નેવું હજાર ક્યાં ઘટે પોતાની મૂડીમાં હવે આ સંજોગોમાં આટલા રૂપિયા ઘટે અને આ આ આ મૂડી ઘટે એટલે આ ઘસારો થાય એટલે આ આ પાકું સર્વે શું થાય એકદમ ડિસ્ટર્બ થઈ જાય એમ ના થાય એમ ના થાય એના માટે દાખલા તરીકે આ જે ઘટાડો થયો એવું જ અહીંયા રોકાણ રાખ્યું હોય અથવા તો રોકાણ વધ ભંડોળ ઉભું કર્યું હોય રાઈટ હવે આપણે સમજીએ આગળ હવે માની લો કે પાકું સરવયું આ રીતનું છે રાઈટ મૂડી એક લાખ ત્રીસ હજાર છે ને આમાંથી જે નફો ભેગો થયો એમાંથી વીસ હજાર શું કર્યું રોકાણ વધઘટ ભંડોળ ઊભું કર્યું હવે દાખલા તરીકે આ રોકાણનો ભાવ આ રોકાણ જે કર્યા છે એનો ભાવ સડનલી ઘટીને એસી હજાર થઈ ગયો એટલે શું થયું વીસ હજારની શું થઈ લોસ ગઈ શું થઈ વીસ હજારનું નુકસાન ગયું હવે વીસ હજારનું નુકસાન ગયું એટલે આનો સરવાળો કેટલો થાય એસી હજાર એક લાખ એસી હજાર અહીંયા એક લાખ એસી હજાર થાય તો હવે અહીંયા આ જે છે ને બફરનું કામ કરે છે જુઓ આ શું છે રોકાણ વધઘટ ભંડોળ શું કરે છે બફરનું કામ કરે એટલે એ વીસ હજાર છે એ વીસ હજાર અહીંયાથી ઉડી જશે ક્યાંથી ઉડી જશે રોકાણ વધઘટ ભંડોળનું જે ફંડ છે એ ઉડી જશે મતલબ આ ટોટલ સરખું થઈ જશે આ રોકાણ વધઘટ ભંડોળ ઝીરો થઈ જશે બરાબર છે એટલે જે આપણી મૂડી એક લાખ ત્રીસ હજાર હતી એ મૂડી શું રહી સેફ રહી શું થઈ મૂડી ઘટી નહીં એટલે આ મૂડી ઘટે નહીં મૂડીમાં ઘસારો ના આવે એના માટે આવા રોકાણ વધગઢ ભંડોળ જે આપણે ઉપર જોયા ને આ આકસ્મિક અનામત છે રોકાણ વધગઢ ભંડોળ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એ બધું શું કરીએ છીએ આપણે એની પ્રોવિઝન કરીએ છીએ શું કરીએ છીએ એની મતલબ એની જોગવાઈ કરીએ છીએ રાઈટ એની જોગવાઈ કરીએ છીએ હવે એવી જ રીતે દાખલા તરીકે અહીંયા સડનલી આ આ રીતનું બેલેન્સ શીટ છે એક લાખ ત્રીસ હજાર છે અને પચાસ હજાર છે બરાબર હવે દસ હજારનો દાવો ચૂકવવામાં આવે તો અહીંયા દસ હજાર ક્યાંથી લાવવાના રોકાણ વેચીને અથવા તો આની મૂડી કેટલી થઈ જાય એક લાખને વીસ હજાર થઈ જાય એટલે મૂડીમાં સતત ઘટાડો થાય એટલે ના થાય એટલે આકસ્મિક અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ એવા ભંડોળો શું કરે છે જે નફો હોય છે એમાંથી અલગ રાખી મૂકવામાં આવે છે કે જેથી મૂડીને અસર ના થાય એટલે આ શું છે રોકાણ જે છે ભેગો થયેલો નફો અથવા તો બાકી રાખી મૂકેલો નફો છે હવે જો આવી રીતનું કોઈ પ્રોવિઝન ના હોય તો એ કોને વેચી દેવાનું હોય જે તે ભાગીદારને વેચી દેવાનું રાઈટ હવે જે ભાગીદારને વેચી લેવાનું હોય આમાં બે વસ્તુ છે રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ અને અહીંયા ત્રીજું છે આ ગાલખાધા અનામત તો એ અંગેની કેટલીક જોગવાઈઓ હોય પ્રવેશ વખતે કેટલીક જોગવાઈઓ હોય તો આપણે એને ધ્યાનમાં લેવી જોઈએ એની આપણે આજે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો માની લઈએ કે એક પાકો સર્વે આ રીતનું છે જેમાં રોકાણો એક લાખ સોરી પચાસ હજાર છે રોકાણ એની સામે વધગઢ ભંડોળ આપણે શું કર્યું છે વીસ હજાર ઊભું કર્યું છે અને એક છે કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કારીગરોને અકસ્માત થાય તો આ ત્રીસ હજારમાંથી એની રકમ આપવામાં આવે જેથી અહીંયા જે મૂડી છે એ મૂડી શું છે સેફ રહે રાઈટ હવે માની લઈએ કે આ રોકાણો છે હવે આ સંજોગોમાં કોઈ દાવો આવે રાઈટ દાખલા તરીકે દાવો આવે અથવા તો રોકાણ વધઘટ માં થાય મતલબ કે આ જે રોકાણો છે એમાં વધ અને ઘટ થાય તો કે સંજોગોમાં વિચારવું હવે માની લઈએ કે આ ત્રણ પ્રકારના સિનેરીઓ છે રાઈટ ત્રણ પ્રકારની વસ્તુઓ છે હવે પહેલા સંજોગોમાં જ્યારે રોકાણોની બજાર કિંમત કેટલી છે સાહીઠ હજાર છે એ મતલબ આ પચાસ હજાર રોક્યા છે એની કિંમત સાહીઠ હજાર છે તો આપણે શું થયો ફાયદો થયો શું થયો ફાયદો થયો એટલે નવા પાકા સર્વેમાં નવા પાકા સર્વેમાં રોકાણો બજાર કિંમતે બતાવવાના એટલે કેટલા કિંમતે સાહીઠ હજાર એટલે પચાસ હજારના આપણી જોડે સાહીઠ હજાર ઉપજ્યા એટલે દસ હજારનો ફાયદો થયો એ દસ હજારનો ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનું જમા કરવાનું અહીંયા શું કરવાનું રોકાણો ખાતે આ દસ હજાર રૂપિયા અહીંયા લખી દેવાના રાઈટ જ્યારે વધુ હોય ત્યારે પરંતુ રિવર્સ હોય કદાચ આ રોકાણોની બજાર કિંમત હવે બીજો કેસ લઈએ રોકાણોની બજાર કિંમત ચાલીસ હજાર છે મતલબ પચાસ હજાર હતી હવે ચાલીસ હજાર છે એટલે આ નવા પાકામાં રોકાણો કેટલા લખવા પડશે મારે ચાલીસ હજાર મતલબ પચાસ હજાર હતા એના ચાલીસ હજાર દસ હજાર ખૂટ્યા અથવા તો દસ હજારનું નુકસાન ગયું એ નુકસાન ક્યાંથી ભરપાઈ કરીશું અહીંયા રોકાણ વધગડ ભંડોળથી એટલે આ દસ હજારમાંથી આ જે છે ડિફરન્સના દસ હજાર આ જે છે એ શું કરીશું આપણે રિકવર કરીશું અહીંયાથી એટલે વીસ હજારમાંથી દસ હજાર રોકાણો ખાતે જશે બાકીના દસ હજાર તો ફાયદો રહ્યો રિઝર્વ રહ્યા એ કોના વચ્ચે વેચાશે એ ભાગીદારો વચ્ચે વેચાશે આપણે કીધું હતું ને રોકાણો અરે ભંડોળ જે છે એ શું ખાશે એના વચ્ચે વેચાશે ભાગીદારો વચ્ચે વેચાશે એટલે દસ હજાર આપણા જે રોકાણના તૂટ્યા ઓછા ઉપજશે એના દસ હજાર અહીંયા જ હશે અને આ બાકીના દસ હજાર છે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે મતલબ કે રોકાણો અહીંયા કેટલા લખવામાં આવશે ચાલીસ હજાર લખવામાં આવશે અહીંયા ફાયદો પણ ના થયો નુકસાન પણ ના થયું કારણ કે આપણી જોડે શું હતું ઓલરેડી રિઝર્વ હતું એમાંથી નુકસાન દસ હજારનું જ ગયું એટલે બાકીના દસ હજારનો જે ભંડોળ હતું એ પાકા જે ભાગીદારો છે જૂના ભાગીદારો એમના ખાતે આપણે શું કરીશું જમા કરી દઈશું હવે માની લો કે ત્રીજો સિનેરીઓ રાઈટ હવે રોકાણોની બજાર કિંમત વીસ હજાર થઈ ગઈ મતલબ પચાસ હજાર હતા હવે આપણે કેટલા લખવા પડશે વીસ હજાર લખવા પડશે એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો ત્રીસ હજારનું કુલ નુકસાન ગયું હવે નુકસાન માટે આ વીસ હજાર સુધી નુકસાન કોણ ભરપાઈ કરશે આ ભંડોળ એટલે આ દસ હજાર છે આ દસ હજાર શું છે વધારાનું નુકસાન છે એટલે પુન મૂલ્યાંકન ખાતે અહીંયા શું લખાશે રોકાણો ખાતે ફક્ત અને ફક્ત દસ હજાર આમ તો ત્રીસ હજારનો ફટકો પડ્યો રાઈટ પણ વીસ હજાર આપણે શું છે રોકાણ વધઘટ બંડોળના પડ્યા છે માટે અહીંયા ફક્ત ને ફક્ત દસ હજાર અને આ રોકાણ વધઘટ ફંડ શું થયું ઉડી જશે મતલબ કે અહીંયા સમજવા જેવી બાબત એ છે કે અહીંયા દાખલા તરીકે ફરીથી લખું છું રોકાણ પચાસ હજાર છે અને આ વીસ હજાર છે આમાંથી ઘટાતા દાખલા તરીકે ચાલીસ હજાર થયા તો અહીંયા દસ હજાર થઈ પરંતુ અહીંયા જે મૂડી જે છે એના ફેરફાર નહીં થાય ફરીથી માની લો કે અહીંયા ત્રીસ હજાર થઈ ગયા તો અહીંયા ઝીરો થઈ જશે તો પણ અહીંયા મૂડીને કંઈ અસર થશે નહીં એના માટે આવા ભંડોળો શું કરે છે ઊભા કરવામાં આવે છે તેવી જ રીતે હવે આ રોકાણ વધઘટ ભંડોળ તમને ખ્યાલ આવી ગયો છે ખ્યાલ આવી ગયો છે રાઈટ વધારે હોય તો શું કરવાનું એનો જે ફાયદો છે ડિફરન્સ એ રોકાણો ખાતે અહીંયા શું કરવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરવાના બજાર કિંમત ઓછી થઈ ગઈ હોય પરંતુ આપણે રોકાણ વધઘટ ફંડ સુધી હોય ત્યાં સુધી એમાં એડજસ્ટ કરવાની અને વધારે થાય રાઈટ વધારે થાય તો એ જે વધારાની રકમ છે મતલબ ભંડોળ કરતાં વધારાની રકમ છે એ પુનઃમૂલ્યાંકન ખાતે શું કરીશું આપણે ઉધાર કરીશું હવે એ જ રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળની વાત કરીએ બરાબર કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કારીગરને કોઈ અકસ્માત થાય તો એમાંથી વળતર આપવાનું છે રાઈટ આમાંથી જ આપવાનો દાખલા તરીકે પ્રવેશ વખતે ચોથો મુદ્દો લખીએ રાઈટ પ્રવેશ વખતે કારીગર અકસ્માતનો દાવો દાવો રૂપિયા વીસ હજાર હતો વીસ હજાર હતો તો મતલબ આપણી જોડે ફંડ કેટલું છે ત્રીસ હજાર દાવો કેટલાનો છે વીસ હજાર તો વીસ હજાર આપી શકીએ અને બાકીના જે દસ હજાર છે એ વધેલો નફો ગણાય એ નફા નુકસાન જે છે સોરી એ ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં શું કરવાનું જમા કર દેવાનું ત્રીસ હજાર પરંતુ માની લો કે આવો દાવો ચાલીસ હજાર થઈ ગયો શું થઈ ગયો ચાલીસ હજાર થઈ ગયો તો આપણી જોડે તો ફંડ કેટલું હતું ત્રીસ હજારનું તો દસ હજાર અહીંયા શું કરવા પડશે અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ તરીકે અને આ ચાલીસ હજાર ને વીસ હજાર જે છે એ નવા પાકા સર્વેમાં શું બતાવીશું દાવો કારીગર અકસ્માત વળતરનો દાવો કરીને જે રકમ આપણને આપવાની હોય આપણે આપવાની હોય એ રકમ અહીંયા એ લખવામાં આવશે આઈ હોપ કે તમને આ રોકાણ વધગઢ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ બરાબર આવડ્યું હશે હવેની જે ચર્ચા છે એ ગાલખાદ અને ગાલખાદ અનામતની ચર્ચા કરીએ છીએ ચલો હવે આપણે શીખીએ કે ગાલખાદ અનામત જ્યારે આપ્યું હોય અને એને અંગેના કોઈ હવાલા આપ્યો હોય તો કેવી રીતે આપણે એને ધ્યાનમાં લેવાનું માની લઈએ કે જૂનું પાકું સરવૈયુ આપ્યું છે એમાં મિલકત લેણા બાજુ દેવાદારો એક લાખ અને ગાલખાદ અનામત દસ હજાર આપી છે અને બાર નેવું હજાર રૂપિયા એમાં લખેલા છે બરાબર હવે પહેલા બધા જ દેવાદારો સુરક્ષિત હોય બધા દેવાદારો સુરક્ષિત હોય એટલે આ ગાલખાદ અનામત શું છે કે ભાઈ દેવાદારો પાસેથી નહીં મળે એવી સંભાવના છે રાઈટ આપણે પ્રોજેક્ટેડ કર્યા છે કે દસ હજાર નથી આપવાના તો બધા જ સુરક્ષિત હોય એટલે આ ગાલખાદ અનામતની કોઈ જરૂર રહેશે નહીં ગાલખાદ અનામત છે એના માટે છે કે ભાઈ એ નહીં આપે એના માટે એટલે આ જે છે આપણે આ શું ધારી લીધું કે આપણો આટલો ખોટો ખર્ચ અથવા તો આટલો લોસ જશે એવું ઉધારી લીધું હવે આ સુરક્ષિત હોય એટલે આની જરૂર નથી ગાલખાદ અનામતની જરૂર ના હોય એટલે સીધું મૂલ્ય એટલે આટલો ફાયદો થઈ ગયો આટલો ફાયદો થઈ ગયો રાઈટ એટલે અહીંયા ગાલખાદ અનામત ખાતે કેટલા લખી દેવામાં દસ હજાર લખવામાં આવે છે રાઈટ અને આ દેવાદારો છે એટલે પહેલાંની જરૂર ના હોય એ વખતે દેવાદારો અહીંયા દેવાદારો કેટલા લખાય એક લાખ લખાય રાઈટ બરાબર છે હવે દાખલા તરીકે કશું જ ના કીધું હોત કશું જ ના કીધું હોય તો આખે આખું આ જે વસ્તુ છે એ ક્યાં જતી રહે ડાયરેક્ટ પાકા સર્વેમાં જતી રત રાઈટ એટલે કશું ના કીધું હોય તો પાકા સર્વેમાં પરંતુ પરંતુ અહીંયા જોગવાઈ નથી કરવાની તો આપણે આ રીતે લખાય હવે માની લે કે બીજો કેસ છે રાઈટ આ બીજો કેસ છે હવે જો ગાલખા દનામતની જોગવાઈ પાંચ ટકા કરવાની હોય પાંચ ટકા એટલે એક લાખના પાંચ ટકા એટલે કેટલા છે પાંચ હજાર રૂપિયાની જ આપણે એવું લાગશે કે પાંચ હજાર જ નહીં આવે તો હવે આપણે જોગવાઈ કેટલી કરી હતી દસ હજાર તો જોગવાઈ વધારે કરી દીધી એટલે પાંચ હજાર રૂપિયા શું થયો આપણને ફાયદો થઈ ગયો દસ હજારની જોગવાઈ કરી હતી હવે પાંચ હજાર જ નહીં આવે એટલે પાંચ હજારનો શું થઈ ગયો ફાયદો થઈ ગયો એ ફાયદો થઈ ગયો એટલે અહીંયા એ વખતે ગાલખાદ અનામત કેટલા લખાશે અહીંયા પાંચ હજાર અને પાકા સર્વેમાં શું લખાશે દેવાદારો દેવાદારો એક લાખ અને જે ગાલખાદ અનામત છે એ પાંચ હજાર અને અહીંયા પંચાણું હજાર રૂપિયા લખાશે આ ઓકે તમને આ ખ્યાલ આવ્યો હશે રાઈટ પરંતુ હવે કંઈક વિશિષ્ટ થાય છે વિશિષ્ટ થાય છે જો ગાલખાદ અનામતની જોગવાઈ વીસ ટકા કરવાની હોય વીસ ટકા એટલે કેટલી વીસ ટકા એટલે બે હજાર રૂપિયા થાય વીસ ટકા એટલે સોરી વીસ હજાર રૂપિયા થાય રાઈટ વીસ હજાર રૂપિયા થાય રાઈટ પરંતુ આપણે પ્રોવિઝન કેટલી કરી છે ફક્ત ને ફક્ત દસ હજાર એટલે એક લાખના વીસ ટકા કરવી પડે રાઈટ એટલે આપણે કરી છે કેટલી દસ હજાર એટલે વીસ હજાર કરી છે આપણી જોડે ફંડ કેટલું છે દસ હજારનું મતલબ દસ હજારનું એટલે દસ હજાર એક્સ્ટ્રા ખોટ ગઈ એટલે અહીંયા શું લખીશું ગાલખાદ અનામત ખાતે કેટલા દસ હજાર અને પાકા સર્વેમાં કેવી રીતે બતાવાશે રાઈટ પાકા સર્વેમાં અહીંયા બતાવાશે દેવાદારો દેવાદારો એક લાખ માઈનસ ગાલખાદ અનામત વીસ ટકા લેખે વીસ હજાર એટલે અહીંયા એસી હજાર બતાવાશે જો આ કેસોથ રાઈટ વીસ ટકા હવે માની લઈએ એક બીજું વિશિષ્ટ આપણને આપવામાં આવ્યું છે જો ગાલખાદ રૂપિયા દસ હજાર ગાલખાદ અનામતની વાત નથી ગાલખાદ દસ હજાર અને ગાલખાદ અનામત દસ ટકા કરવાની હોય તો શું તો આ એક લાખનું છે માની લઈએ કે દેવાદારો એક લાખ છે બરાબર છે દેવાદારો એક લાખ છે એમાંથી પહેલાં ગાલખાદ માઈનસ થાય નવી ગાલખાદ દસ હજાર રૂપિયા છે દસ હજાર હવે નેવું હજાર થયા એમાંથી ગાલખાદ અનામત કેટલા થાય દસ ટકા એટલે નવ હજાર રૂપિયા રાઈટ એટલે એક્યાસી હજાર રૂપિયા તો પહેલાં તો અહીંયા દેવાદારો કેટલા બતાવશે તો જે છે દેવાદારો એક લાખ બતાવશે માઇનસ ગાલખાત કેટલી ગણાશે દસ હજાર ગણાશે એટલે અહીંયા નેવું હજાર આવશે માઇનસ ગાલખાદ અનામત દસ ટકા કે નવ હજાર એટલે એક્યાસી હજાર રૂપિયા અહીંયા બાર બતાવશે હવે આપણી જોડે ફંડ કેટલું હતું ટોટલ નવ હજાર ને આ દસ હજાર ટોટલ સોરી લોસ કેટલી ગઈ ઓગણીસ હજારની લોસ ગઈ રાઈટ પરંતુ આપણી જોડે ફંડ કેટલું છે ફક્ત ને ફક્ત દસ હજાર એટલે અહીંયા ગાલખાદ અનામતની ખોટ અહીંયા શું છે નવ હજાર અહીંયા લઈ લેવી પડશે ખ્યાલ આવ્યો તમને આ ગાલખાદ અનામતની આ ખોટ લઈ લેવી પડશે અને દેવાદારો કેટલા બતાવાશે દેવાદારો એક્યાસી હજાર રૂપિયા બતાવાશે તો એની આમનોદો જે છે એ આગામી એમાં આપણે ચેક કરીશું આ ત્રણ ઉદાહરણ ગાલખાદ અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ વધઘટ ભંડોળનું ઉદાહરણ આપવાનું કારણ જે છે કે જો અહીંયા આમાં કોઈ પણ પ્રકારનો હવાલો આપ્યો હોય તો એ હવાલો ધ્યાનમાં લીધા પછી ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાનું આમ ના વધે તો એ વેચવાનું નહીં અને ખૂટે તો પુન મૂલ્યાંકન ખાતેથી આપણે લાવીશું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું ઉધાર કરીશું રાઈટ હવે આ રીત આ આના જે છે આપણે શું કરીએ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો આપણી સ્ક્રીન પર એક એક્ઝામ્પલ નંબર પાંચ આપેલું છે એ વાંચીએ અને એનું સોલ્યુશન કરીએ આર અને જે બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમને એક ચશ્માં વિભાગ બી ને નવા ભાગી સહાયક તરીકે દાખલ કરે છે એટલે આર જે છે એને બી ને દાખલ કરે છે બી ના પ્રવેશ વખતે આર અને જેના ચોપડે નીચે મુજબની બાકીઓ હતી એટલે જરૂરી આમનો જ લખવાની છે કઈ કઈ બાકી હતી તો સામાન્ય અનામત કામદાર વળતર અનામત ભંડોળ રોકાણ વધઘટ અનામત નફા નુકસાન ખાતવાની કઈ બાકી છે ઉધાર બાકી ઉધાર બાકી એટલે આ શું ગણાય ખોટ ગણાય આકસ્મિક અનામત ગાલખાદા અનામત અને જાહેરાત ઝુંબેશ ખર્ચ હવે આ છે તો પાકા સર્વેમાં આ જે જૂની બાકી હોય એ પાકા સર્વેમાં હોય તો એની આપણે શું લખવી પડે આમનો અધ લખવી પડે તો બરાબર છે તો કઈ અનામત છે કઈ દેવું જવાબદારી કે નુકસાન છે અને કયું દેવું છે અથવા તો કયું રાખવાનું છે તો એ અંગેનું શું કરવું પડશે આપણે ક્લાસિફિકેશન કરવું પડશે તો પહેલું લખીએ આ અનામતો 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 શું કરવાનું હોય વેચી દેવાની હોય રાઈટ પછી ખોટ કે નુકસાન હોય રાઈટ દાખલા તરીકે આ જાહેર ઝુંબેશ છે એવા ખોટ અને નહીં માંડી વાળેલ જે ખર્ચા છે એ આપણે શું કરવું પડશે માંડી વાળવું પડશે અને જે દેવા છે એ ક્યાં લઈ જવા પડશે પાકા સરોવરમાં એટલે એની કોઈ નોંધ થશે નહીં એટલે આપણે લિસ્ટમાંથી શું જોઈશું કઈ અનામત છે અને કયું ખોટ નુકસાન છે અને કયો દેવા છે તો સામાન્ય અનામત શું છે અનામત છે તો સામાન્ય અનામત એના ઉપર કોઈ પણ પ્રકારનો બોજ છે નહીં એટલે સાત હજાર રૂપિયા પછી કામદાર વળતર અનામત વળતર અનામત એ પણ અહીં આવશે કેમ કે કાયમ દાવ એનો કોઈ દાવો છે નહીં જો દાવો હોત તો એટલા અંશે ઓછું અહીં આવત ને ઓછો ભાગીદારો વચ્ચે વહેંચાય પછી શું છે રોક નફા નુકસાન ઉધાર બાકી એટલે ખોટ છે એટલે નફા નુકસાન ખાતું ઉધાર બાકી સોળસો રૂપિયા તો આ બાજુ પતી ગયું આકસ્મિક અનામત આકસ્મિક અનામત અનામત છે એટલે આકસ્મિક અનામત પાંચ હજાર ને એકસો રૂપિયા હવે ગાલખાધ અનામત તો શું છે દેવું છે જવાબદારી છે એટલે ગાલખાધ અનામત અહીં આવશે અને જાહેરાત ઝુંબેશ કર શું આવશે અહીંયા લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ કર કેટલો છે ચોત્રીસો અહીંયા રોકાણ વધઘટ ફંડ રહી ગયું રાઈટ તો અહીંયા રોકાણ વધઘટ ફંડ રોકાણમાં વધઘટ ના થાય તો કોણ લઈ જાય ભાગીદારો લઈ જાય એટલે રોકાણ ફંડ ફંડ લખવામાં આવશે રાઈટ તો રોકાણ અહીંયા લખી દઈએ કેટલા છે 1900 રૂપિયા અહિયાં 1900 રૂપિયા એટલે બધું આવી ગયું એક બે ત્રણ ચાર પાંચ છ 7 સાત ચાર ને ત્રણ સાત એટલે કાલખાદ અનામત બેતાલીસો રૂપિયા આ ક્યાં જશે એક જ મિનિટ હવે આ જે ગાલખા છે એ નવા પાકા સરવૈયામાં જશે આખું નુકસાન ભાગીદારો ખાતે શું થશે ઉધાર થશે રાઈટ અને આ જે વસ્તુ છે એ શું થશે ભાગીદારો ખાતે જમા થશે તો આપણે હવે ટોટલ કરીએ ટોટલ સાત હજાર વત્તા છસો એટલે નવસો ને દસ હજાર બે ભાગ સાત દસ ને ત્રણ સોળ હજાર રૂપિયા થયા બરાબર છે આ ટોટલ ત્રણ ને ચાર ને પાંચ હજાર રૂપિયા થયા અને આનું કશું કરવાનું નથી નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે બે જેમ ત્રણનું પ્રમાણ છે તો આ જે અનામતો છે એ શું કરીશું અનામતો છે ભાગીદારો ખાતે જમા કરીશું કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો આપણે આ બધી અનામતો શું કરવી પડશે ઉધાર કરવી પડશે રાઈટ એટલે અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા સાત હજાર કામદાર વળતર અનામત ખાતે ઉધાર કશો દાવો છે નહીં રાઈટ એટલે

પહેલું ભાગીદાર કોણ છે આર અને જે તે ના મૂડી ખાતે તે ના મૂડી ખાતે કયા પ્રમાણમાં ત્રણ જેમ બે ના પ્રમાણમાં આ જે ટોટલ છે વીસ હજાર આવશે રાઈટ હવે આ વીસ હજાર આવશે અને આ વીસ હજાર શું કરીશું આપણે ભાગીદારો વચ્ચે વહેંચી જઈશું કયા પ્રમાણમાં ત્રણ જેમ બેના પ્રમાણમાં તો ત્રણ જેમ બેનું પ્રમાણ એટલે કેટલું થશે આઠ હજાર

જેના મૂડી ખાતે ઉધાર તે નફા ખાતે તે જાહેરાત ઝુંબેશ ખાતે જાહેરાત ખાતે એટલે આ સોળસો રૂપિયા છે જે ખોટ છે અને આ શું છે ચોત્રીસો રૂપિયા છે એટલે ચોત્રીસ પાંચ હજાર થયા એટલે બે જેમ ત્રણના ના પ્રમાણમાં એટલે આ બે હજાર અને ત્રણ હજાર હવે આ જે વસ્તુ છે એ પાકા સરવૈયામાં બતાવાશે બતાવશે પાકા સરવૈયામાં આઈ હોપ ક્યાં તમને ખ્યાલ આવ્યો હશે હવે જે એક્ઝામ્પલ જોવા જઈએ છીએ એ થોડો કોમ્પ્લિકેટેડ છે કારણ કે રોકાણ વધઘટ ફંડ જે છે એની સામે રોકાણમાં વધઘટ થાય તો એની સી અસર આવશે એ આપણે જોઈશું એટલે અહીંયા ફક્ત ને ફક્ત આ વીસ હજાર છે એટલું ધ્યાન રાખજો અને રોકાણ વધઘટ ફંડ આપણે અહીંયા ભૂલી ગયા હતા તો આ બે આમનોદ થશે આગળનો દાખલો વાંચીએ આવો દાખલો આવડશે તો ભવિષ્યમાં જ્યારે મોટા દાખલા ગણીએ ને ત્યારે જે મિલકત બાજુ રોકાણો આપ્યા હોય કે ગાલખા દનામત આપી હોય અને એનો હવાલો આપ્યો હોય તો તમને સોલ્વ કરતાં તરત ફાવશે રાઈટ મોટા દાખલામાં સહેલું છે પણ અહીંયા થોડું સમજી લઈએ કે અને આર ચાર જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓએ પીને એક પંચમાંશ ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે પીના પ્રવેશ વખતે કે અને આરના ચોપડે નીચે મુજબની બાકીઓ હતી રોકાણ વધઘટ અનામત પચીસો જો સામાન્ય રીતે આ પચીસો હોય તો વહેંચી દઈએ પણ સામે શું છે રોકાણો છે રાઈટ અને રોકાણોની બજાર કિંમત પ્લસ માઇનસ છે એવી જ રીતે ગાલખાદ અનામત છે એમાં દેવાદારો છે અને કામદાર વળતર અનામત છે તો આ બધી વિગતો છે એની સાથે આપણે શું લખવાનું છે આમનોદો લખવાનું છે શું લખવાનું છે આમનોદો લખવાનું છે ચાલો આપણે પહેલું જોઈએ પહેલી વસ્તુ જો રોકાણોની બજાર કિંમત નીચે મુજબ હોય ઓગણીસ હજાર પાંચસો રાઈટ તો હવે આપણે યાદ રાખીશું અહીંયા વધી રોકાણો કેટલા છે તો આન્સર નંબર વન ઓકે એમાં એક એ પહેલા જોઈ લઈએ રોકાણો રોકાણો કેટલા છે વીસ હજાર આ અંગેની આપણે ચર્ચા કરી જ છે રાઈટ અને રોકાણ વધઘટ અનામત કેટલું છે પચ્ચીસો રૂપિયા છે ઓકે હવે પહેલો ઓપ્શન આવે છે પહેલો ઓપ્શન જો રોકાણોની બજાર કિંમત જો રોકાણોની બજાર કિંમત રૂપિયા ઓગણીસ પાંચસો હોય ઓગણીસ પાંચસો હોય મતલબ શું થયું રોકાણો વીસ હજારના હતા હવે એની મૂલ્ય કેટલું થઈ ગયું ઓગણીસ પાંચસો એટલે આપણને ખોટ કેટલી ગઈ પાંચસો રૂપિયા થઈ કેટલી થઈ ખાંડ પાંચસો રૂપિયા વીસ હજાર હતા માઇનસ એના કેટલા થઈ ગયા ઓગણીસ હજાર પાંચસો એટલે આપણી લોસ કેટલી ગઈ પાંચસો એની સામે આપણી જોડે રોકાણ વધઘટ અનામત છે પચીસો છે ને પચીસો બરાબર બે હજાર રૂપિયા રહ્યા ને આ પાંચસો ખોટ હતી અને આ પચીસો આપણી જોડે વધેલા હતા એટલે બે હજાર શું કરવાના આ નફા નુકસાન જે છે આ ભાગીદારોને વહેંચી દેવાના જો આવો કોઈ હવાલો ના હોત તો ભાગીદારોને આ પૂરેપૂરા પૂરેપૂરા પચીસો વેચી દે નહીતર અહીંયા શું કરવાનું બે હજાર ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવાના રાઈટ શું કરવાનું બે હજાર જૂના પ્રમાણમાં વહેંચવાના અને આ જે પાંચસો છે એ પાંચસો ક્યાંથી વસૂલ કરવાના આ પચીસોમાંથી વસૂલ કરવાના રાઈટ એટલે જ શું આવશે તો જ લખીએ આમનો બરાબર તો પેલું આજે વેચવાનું છે એટલે શું કરવાનું પાંચસો રૂપિયા રોકાણો ખાતે લઈ જવાના અને બે હજાર રૂપિયા બંધા વચ્ચે વેચી દેવાના રાઈટ કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો લખીએ આમનોદ રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર ઉધાર પચીસો આપણે શું કર્યું પાંચસો જમા એટલે હવે કેટલું થયું વીસ હજારમાંથી માંથી પાંચસો જમા એટલે ઓગણીસ પાંચસો આપણે પાક્કા સર્વેમાં લખી શકીશું બાકીના જે બે હજાર વધ્યા એ ભાગીદારોને શેના પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો જૂનું પ્રમાણ કેવું છે જૂનું પ્રમાણ છે ચાર 1 ના પ્રમાણમાં મતલબ તે કોણ છે કે અને આર ના મૂડી ખાતે તે આરના મૂડી ખાતે કેટલા આવશે સોળસો અને ચારસો આની ગણતરી હું સમજાવતો નથી ચાર 1 ના પ્રમાણમાં બેસતા હવે તમને આવડવું જોઈએ એટલે આ પહેલી અમનો થઈ ગઈ જો આવી રીતે થયું હોત મતલબ શું અહીંયા એની અસર શું આવત અસર શું આવત પાકા સરવૈયામાં રોકાણો કેટલાના લખાત રોકાણો ઓગણીસ પાંચસો લખાત પાકા સરવૈયામાં રોકાણ વધગર ભંડોળ એ જતા રથ પતી ગયો રાઈટ મતલબ એ આ પાંચસો ને બાકીના અહીંયા વેચી ગયા છે એટલે બીજી નોંધ થશે નહીં હવે આપણે નેક્સ્ટ ગણતરી કરીએ હવે બીજું જો રોકાણોની બજાર કિંમત જો રોકાણોની બજાર કિંમત રૂપિયા બાવીસ હજાર હોય મતલબ છે કેટલા વીસ હજાર મતલબ કે રોકાણ વધઘટ અનામત ખાતેથી કશું લેવાનું જ નથી ઉપરથી બે હજાર શું થયો ફાયદો થયો આવ્યો બે હજારનો ફાયદો થયો એટલે હતા એના શું થયો થયો ફાયદો હવે ફાયદો થયો હોય તો બે હજાર રૂપિયા ક્યાં લખીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું જમા તો એક જ નો થશે રોકાણો ખાતે ઉધાર કેટલા બે હજાર તે પુન મૂલ્યાંકન ખાતે કેટલા આવશે રાઈટ બીજું હવે રોકાણ વધઘટ ફંડ કેટલું હતું પચીસો હવે રોકાણોની કિંમત ઘટીને એમાંથી ગયા નથી ગયા તો પૂરેપૂરા પચીસો કોને મળશે કે અને આર ને એટલે એક આમનો થશે અને બીજી આમનો થશે જે પચીસો રૂપિયા રોકાણ વધઘટ ફંડ રહ્યું છે એ તો લખીએ રોકાણ વધઘટ ભંડોળ અનામત હોય તો પણ હું તો ભંડોળ લખું છું ભંડોળ ખાતે ઉધાર કેટલા પચીસો રૂપિયા તે કેના મૂડી ખાતે તે

રોકાણોની બજાર કિંમત બજાર કિંમત રૂપિયા દસ હજાર જ હોય કેટલા હોય દસ હજાર હોય કેટલા હોય દસ હજાર મતલબ કે આપણો ઘટાડો કેટલો થયો ઘટાડો કેટલો થયો તો વીસ હજારમાંથી થઈ ગયો દસ હજાર એટલે ટોટલ ઘટાડો કેટલો થયો દસ હજાર મતલબ આપણી જોડે ભંડોળ કેટલું છે પચીસો છે મતલબ સાત હજાર પાંચસો આ શું થયું વધારાની ખોટ થઈ શું થયું વધારાની ખોટ થઈ અને આ વધારાની ખોટ થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવું પડશે ઉધાર કરી દેવું પડશે આ રકમ અહીંથી જતી રહેશે રાઈટ તો ખ્યાલ આવ્યો તમને તો કેવી રીતે નોંધ થશે તો ચલો ગણીએ તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે તો પચીસો ઉધાર કરી દઈએ તો લખીએ રોકાણ ભંડોળ પચીસો રૂપિયા બાકીની રકમ સાત હજાર પાંચસો ક્યાંથી લીધી પુનઃ મૂલ્યાંકન એટલે પુન મૂલ્યાંકન ખાતે પણ શું થશે પુનઃ મૂલ્યાંકન

કારણ કે એ તો ઓલરેડી લોસમાં ગઈને એ પૂરું થઈ ગયું રાઈટ એટલે આ એક નોંધત થશે આ કેસમાં ઉપરના કેસમાં શું થશે તો રોકાણો કેટલા થશે રોકાણો પાકા સર્વેમાં કેટલા બતાવવા પડશે ઓકે પાકા સર્વેમાં રોકાણોની બજાર કિંમત બાવીસ હજાર હોય તો આ બાવીસ હજાર બતાવશે બસ આટલું છે અહીંયા રોકાણોની કેટલી કિંમત પાકા સર્વેમાં રોકાણો કેટલા બતાવશે દસ હજાર બતાવશે રોકાણ વધઘટ વંડ જે ઉડી ગયું અને પુન મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સાત હજાર પાંચસો જશે આ રીતની નોંધ થશે આઈ હોપ કે આ તમને આ ત્રણેય એક્ઝામ્પલથી ખ્યાલ આવ્યો હશે હવે કામદાર વળતરનો દાવો જે છે એ કામદાર વળતરના દાવા ઉપર આપણે એની ચર્ચા કરીએ રાઈટ તો કામદાર વળતર અનામત સાત હજાર છે તો અહીંયા લખી દઈએ નેક્સ્ટમાં કામદાર ચાલો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ આ એક્ઝામ્પલ તમારી સ્ક્રીન પર આપેલો છે સિમ્પલ એક્ઝામ્પલ છે જેમાં કોઈપણ પ્રકારના હવાલાની માહિતી નથી આપી પરંતુ તમને આ અનામત છે કે દેવું છે ખોટખર છે એ અંગેનું માહિતી મળે અને એ અંગેની સમજ કેળવાય એ અંગેનો આ પાંચમો એક્ઝામ્પલ આપ્યો છે તો આપણે એક્ઝામ્પલ વાંચીશું અને એનું સોલ્યુશન કરીશું આર અને જે બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે તેઓ એક ભાગે બીને નવા ભાગીદાર ભાગીદાર તરીકે દાખલ કરે છે બી ના પ્રવેશ વખતે આર અને જેના ચોપડે નીચે મુજબની બાકીઓ હતી સામાન્ય અનામત કામદાર વળતર અનામત રોકાણ વધઘટ અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આમનોદ લખવાની છે આકસ્મિક અનામત ગાલખાદ અનામત અને જાહેરાત ઝુંબેશ હવે જો આ બધી બધી વિગતો આપી છે પરંતુ એ અંગેના કોઈ હવાલા આપ્યા નથી કે કામદાર વળતર અંગેનો બે હજારનો હવાલો બાકી કરવાનો છે કે કશું આપ્યું નથી એટલે આપણે સિમ્પલી શું કરીશું એનું આપણે વર્ગીકરણ કરી દઈશું રાઈટ તો વર્ગીકરણ શેમાં કરીશું એક તો અનામતો કઈ કઈ છે તો અનામતોનું શું કરીશું વેચી દઈશું જે તે ભાગીદારને વેચી દઈશું બાકી ખોટ અને ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાધી ખોટ ખર્ચ હોય એ અને જે જોગવાઈ હોય જોગવાઈ અને જે દેવું હોય એને તો આપણે કશું કરવાનું નહીં એ પાકા સર્વેમાં નવા પાકા સર્વેમાં જતું રહેશે તો ચાલો હવે આ લિસ્ટ વાંચતા જઈશું અને જે પ્રમાણે જ્યાં આવે ત્યાં મૂકતા જઈશું અને પાકીની જે વિધિ છે વહેંચવાની છે એ કરી દઈશું મોટા દાખલા હશે તો એક એક કરીને વેચીશું પણ આ તો એક નાનો દાખલો છે એટલે એક સાથે લિસ્ટ લખીને આપણે વહેંચી જઈશું પહેલું છે સામાન્ય અનામત સામાન્ય અનામત વહેંચી શકાય એવું અનામત છે એટલે અનામતમાં લખીએ સામાન્ય અનામત કેટલા સાત હજાર રૂપિયા હવે કામદાર વળતર અનામત કામદાર વળતર એટલે કામદારને એક્સિડન્ટ થાય અને એમાંથી વળતર આપવાનું અત્યારે કોઈ એક્સિડન્ટ થયો નથી જોગવાઈ છે નહીં એટલે વેચી દેવાનું રાઈટ એટલે કામદાર વળતર અનામત રકમ છે છ હજાર રૂપિયા પછી રોકાણ વધઘટ ભંડ અનામત તો એ પણ કોઈ રોકાણમાં ફેરફાર થયો નથી એટલે રોકાણ વધઘટ ફંડ કે અનામત રકમ કેટલી છે રોકાણ વધઘટ અનામત 1900 રૂપિયા છે ઓગણીસો અને નફા નુકસાન ખાતાનું ઉધાર બાકી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આ બધાની અનામત કેવી હોય જમા બાકી ઉધાર બાકી એટલે ખોટ ગણાય એટલે આ વર્ષે પેઢીએ જે ખોટ કર્યું છે એ એટલે નફા નુકસાન ખાતું ઉધાર બાકી છે એટલે આ સોળસો રૂપિયા શું કરવાના વહેંચી દેવાના એમને એમને ભાગે ઉધાર કરી દેવાના આકસ્મિક અનામત આકસ્મિક અનામતમાં કોઈ પણ પ્રકારનું જે છે એ અત્યારે ખર્ચ આવ્યો નથી એટલે અહીંયા લખી દઈએ આકસ્મિક અનામત આકસ્મિક અનામત કેટલું છે પાંચ હજાર ને એકસો રૂપિયા આકસ્મિક અનામત છે રાઈટ અહીંયા થઈ ગયું હવે ગાલખાદ અનામત એ તો જોગવાઈ છે દેવું છે રાઈટ ગાલખાદ અનામત એ તો વેચાય નહીં એ તો આપણે એવો અંદાજ માર્યો છે કે દેવાદારો તરફથી પિસ્તાલીસો રૂપિયા મળશે નહીં એટલે આ થઈ ગયું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ શું થાય મહેસૂલી ખર્ચ જે નહીં માંડી બાળેલો એટલે અહીંયા લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ ચોત્રીસો રૂપિયા રાઈટ એટલે હવે આનું ટોટલ કરીશું ને વેચી દઈશું આ જે ખો અનામતો છે એ ભાગીદારો ખાતે શું કરીશું જમા કરીશું આ ખોટ ખર્ચ છે ભાગીદારો ખાતે ઉધાર કરીશું અને જોગવાઈનું કશું કરીશું નહીં એ ક્યાં જશે અહીંયા પાકા જશે કંઈ વધારે ઘટાડો થતો નથી એટલે પાકા સર્વેમાં જશે એટલે હવે આનું ટોટલ કરીએ એટલે સાત ને બાર તેર તેર ને પછી વીસ હજાર ટોટલ થયું રાઈટ તો આ વીસ હજાર રૂપિયા ઓકે અને આ થયું પાંચ હજાર રૂપિયા તો આ શું કરવાના વેચી લેવાના કયા પ્રમાણમાં વેચીશું નફા નુકસાનના પ્રમાણમાં કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો જૂનું પ્રમાણ કયું છે બે જેમ ત્રણના પ્રમાણમાં તો હવે બે જેમ ત્રણના પ્રમાણમાં ગણો જોઈએ તો પહેલો આર છે અને અહીંયા જે છે અહીંયા આર અને જે છે તો અહીંયા કેટલા આવશે આર ને આઠ હજાર અને અહીંયા બાર હજાર તમે સાથે ગણતરી કરતા હશો એવી આશા રાખું છું આર ને અહીંયા બે હજાર કોટ અને અહીંયા ત્રણ હજાર કોટ રાઈટ આની કોઈ નોંધ થશે નહીં એ તો સીધું ત્યાં જ હશે ચાલો હવે આમ નોંધ લખી નાખીએ ચલો પહેલી આમનોધ આમ નોંધ લખવા એવું કીધું છે ને એટલે અહીંયા લખીએ આમ નોંધો તો આમ નોંધો લખીએ તો પહેલી આમ નોંધ આ બધા ખાતે ઉધાર કરીશું રાઈટ અને ભાગીદારો ખાતે શું કરીશું જમા કરીશું એટલે લખો सामान्या, अनामत खाते उधार सात हजार कामदार वर्तर अनामत खाते उधार छ हजार रुपया रोकाण रोका वो खाते उधार ओगनीसो रूपया એટલે આ વેચી લઈએ છે ઇન શોર્ટ આ શું કરે છે વેચી લઈએ છે આકસ્મિક અનામત પાંચ હજાર એકસો તે આપણે વેચી દીધા છે તે આરના મૂડી ખાતે અને તે જેના મૂડી ખાતે કેટલા આઠ ને બાર હજાર જૂનું પ્રમાણ જે ત્રણ જેમ બે છે એના પ્રમાણમાં બેચી દીધું રાઈટ હવે આ જ બીજી બાબત બીજી આમનોત અહીંયા નીચે લખીએ રાઈટ બીજી આમનોત નીચે લખીએ ચાલો કયા ખાતે તો આ આ જે રકમ છે એ ભાગીદારો ખાતે ઉધાર થશે ખોટ ખર્ચ ખર્ચવાળી એટલે લખીએ આર આરના મૂડી ખાતે ઉધાર આરના મૂડી ખાતે ઉધાર અહીંયા બાબત જે લખવી હોય તો બાબત જે અનામતો જૂના પ્રમાણમાં વહેંચી અનામતો જૂના પ્રમાણમાં વહેંચી તો આરના મૂડી ખાતે નેક્સ્ટ જેના મૂડી ખાતે ઉધાર અહીંયા બે હજાર અને અહીંયા ત્રણ હજાર તે હવે ખોટ ખર્ચ છે ને તે નફા નુકસાન ખાતે જો ઉધાર બાકી છે તો આપણે શું કરી વેચવા માટે જમા કરી જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જાહેરાત ખર્ચ ખાતે ચોત્રીસો રૂપિયા એટલે આ ખોટની ખર્ચ ખોટની વહેંચણી કરી તેના હવે ત્રીજી જે પેલી છે એની આમનોદ લખાશે નહીં તો આ બે આમનો થશે લખવી પડશે આ બે આમનો ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ કે અને આર ચાર જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓએ પીને એક પંચમાંશ ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો એટલે જૂનું પ્રમાણ છે એ ચાર જેમ એક છે પીના પ્રવેશ વખતે કે અને આરના ચોપડે નીચે મુજબની બાકી હતી એટલે આરના ચોપડે એટલે ક્યાં હશે પાકા સરવૈયામાં હશે કઈ કઈ બાકી હતી રોકાણ વધઘટ અનામત તો એમાં જો રોકાણો આપ્યા હોય ને એમાં વધઘટ થતી હોય તો આમાંથી લેવાના અથવા તો આમાં આપી દેવાના ગાલખાદ અનામત દેવાદારોમાં પ્લસ માઇનસ થતું હોય એ અનામત તરીકે તો આમાંથી લેવાના દેવાદારો આપેલા છે કામદાર વળતર અનામત એના અંગેનો દાવો હોય તો આપણે ધ્યાનમાં લેવો જોઈએ એટલે આ જે ત્રણ વિગત છે એ ત્રણ વિગત ધ્યાનમાં લેવાની મોટો દાખલો ગણતી વખતે રોકાણો કેટલા છે વીસ છે ઓકે હવે વાંચીએ આગળ નીચેના સંજોગોમાં જરૂરી આમનોદ લખો નીચેના સંજોગોમાં જરૂરી આમનો જ લખો તો ચલો આ રોકાણોની બજાર કિંમત દાવો અને દેવાદારો એટલે આ જે છે આ જે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ જે આપેલા છે એમાં હવાલા અલગ અલગ રીતે હોઈ શકે રાઈટ એક એક જે દાખલો હોય એમાં રોકાણોની બજાર કિંમત આટલી છે એવું કે અને બીજા દાખલામાં એ જ રીતે હોય બાવીસ હજાર કે તો શું એ રીતે વેરાયટી આપણને ખબર પડે ને એના માટે અહીંયા એનો મહાવરો થાય એનો પ્રેક્ટિસ થાય એટલા માટે અહીંયા એની બીજી વિગત આપવામાં આવેલી છે તો એ પ્રમાણે આપણે શું કરીશું એ પ્રમાણે અલગ અલગ રીતે ગણીશું દરેક દરેક સિનારીઓમાં આપણે નોંધ કેવી રીતે લખીશું એ સમજવા માટે આ દાખલો આપવામાં આવ્યો છે તો પહેલું રોકાણોની બજાર કિંમત ચાર પ્રકારની બે પ્રકારની તમારા બુકમાં છે અને આ બે પ્રકારની મેં લખી છે રાઈટ તો આપણે બંને જે ચારે ચાર વખતે શું છે એ લખીશું એટલે આ જે છે એ તમે જે વધારાની માહિતી જે મેં લખી છે અને હું હવે અન્ડરલાઈન કરીશું રાઈટ એ તમે શું કરો તમારી નોટબુકમાં આ લખી દો આ નોટબુકમાં લખી દો એટલે અહીંયા જે છે અને આ નોટબુકમાં લખી દો રાઈટ આ લખશો એટલે તમને ખ્યાલ આવશે કે વધારાની માહિતી જે ચોપડીમાં નથી આપી પૂછ્યું નથી તે છતાં જો રોકાણોની બજાર કિંમત અથવા તો ગાલખાદ ગાલખાદ અનામતમાં વધારો ઘટાડો થાય તો કેવી રીતે નોંધ લખવાની એટલે આ એક્ઝામ્પલ જોશો એટલે તમને બધા એક્ઝામ્પલ એને રિલેટેડ આવડી જશે માટે જે અંડરલાઈન કરીને જે વસ્તુ લખાય છે એ તમે લખી જાઓ ચાલો મિત્રો હવે પહેલો જે છે રોકાણોની બજાર કિંમત રોકાણો વીસ હજાર હોય અને રોકાણ વધઘટ અનામત પચીસો છે આ બે માહિતી આપી છે હવે પહેલું લખીએ એટલે હવે હું ચોથું લખીશ પહેલીની જગ્યાએ શું લખીશ ચોથું ચોથું એટલે આ રકમ એટલે તમને ખ્યાલ આવે જો રોકાણોની બજાર કિંમત રૂપિયા વીસ હજાર હોય રોકાણોની બજાર કિંમત વીસ હજાર છે મતલબ ચાલો આપણે ચોપડી કિંમત કેટલી છે વીસ હજાર બજાર કિંમત કેટલી છે વીસ હજાર કોઈ ફેર પડ્યો ન પડ્યો એટલે રોકાણ વધઘટ અનામત શું છે એ ભાગીદારો વચ્ચે પૂરેપૂરી રકમ વેચી લેવાની કારણ કે કોઈપણ પ્રકારની આમાં ખોટ ગઈ નથી વીસ હજારના રોકાણો છે ને એની બજાર કિંમત પણ કેટલી છે વીસ હજાર નહીં નફો થયો નહીં નુકસાન થયું એટલે રોકાણ વધઘટ અનામતની જે ફાળો છે એ શું કરવાનું ભાગીદારો વચ્ચે વેચી દેવાના કયા પ્રમાણમાં વેચવાના છે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ કયું છે ચાર્જ એમ એકના પ્રમાણમાં તો અહીંયા લખીએ તો આ પચીસો રૂપિયા વેચાશે રાઈટ પચીસો રૂપિયા અનામત છે એ વેચાશે કયા પ્રમાણમાં એકના પ્રમાણમાં ઓકે એટલે ચાર પંચમાં એક પંચમાં ગુણ્યા પચીસો ગુણ્યા પચીસો એટલે અહીંયા પાંચસો અને અહીંયા બે હજાર એટલે પહેલો જે ભાગીદાર છે કોણ છે કે ના આ કે અને આ આરના મૂડી ખાતે ખ્યાલ આવ્યો એટલે હવે એમના ખાતે શું કરવાનું જમા કરવાનું એટલે કઈ થશે થશે શું રોકાણ અનામત ખાતે ઉધાર બે હજાર સોરી પચીસો રૂપિયા આ છે જે જમા બાકી હશે બરોબર એને શું કરવાનું ઉધાર તે બંને ભાગીદારને વેચી દેવાના તે કેના મૂડી ખાતે બે હજાર રૂપિયા અને તે આરના મૂડી ખાતે પાંચસો રૂપિયા આ નફા નુકસાનના પ્રમાણમાં બાબત જે રોકાણ વધઘટ અનામત વહેંચ્યું તેના રાઇટ વેચ્યું તેના તો આમ નોંધ થાય એટલે કોઈ ફેરફાર ના હોય એટલે ઉપર પ્રમાણે જે એક્ઝામ્પલ ગણ્યું ને એમ શું કરવી દેવાનું ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું એટલે ચોથા નંબરનું આપણે આ શું ગણ્યું ચોથા નંબરનું જે એક્સ્ટ્રા મેં લખાયું છે એવી રીતે છે હવે ત્રીજા નંબરનું લખીએ છીએ રાઈટ હવે ત્રીજા નંબરનું શું લખીએ છીએ કે દસ હજાર હોય ઓકે તો રોકાણોની બજાર કિંમત કેટલી હોય લખીએ આ રોકાણોની બજાર કિંમત રૂપિયા દસ હજાર કેટલી હોય દસ ચલો રોકાણો કેટલા છે વીસ હજાર એમાંની બજાર કિંમત દસ હજાર ઘટાડો કેટલો થયો કુલ ઘટાડો કેટલો થયો દસ હજાર રૂપિયા આપણી જોડે બફર કેટલું છે અનામતનું અનામત પૂરેપૂરું વપરાઈ જશે એટલે રોકાણ અનામત પચીસો પૂરેપૂરું વપરાઈ જશે એટલે આ વપરાઈ જવા છતાં સાત પાંચસો હજુ પણ ઓછા પડ્યા ઓછા પડ્યા અથવા તો વધુ પણ ખોટ થઈ ગઈ રાઈટ હવે આ ક્યાંથી લેવાના દસ હજારમાંથી આ પચીસો ક્યાંથી લેવાના આ રોકાણ વધ અનામત ખાતેથી પરંતુ વધારે ખોટ ગઈ એટલે આ રકમ ક્યાંથી લેવાની તો આપણે જ્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ ને પુનઃ મૂલ્યાંકન ખાતે ખર્ચ ખોટ તરીકે શું બનાવવાનું ઉધાર કરવાનું એટલે આવું હોય ત્યારે કઈ આમનો આવે ચલો આવું હોય તે કઈ આમનો આવે તો આજે છે એ ગાલખાત એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે તો જ લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા સાત પાંચસો કારણ કે દસ હજાર ઘટ્યા પરંતુ પચીસો પહેલા લીધા રાઈટ અને બીજું અહીંયા લખીએ રોકાણ અનામત ખાતે ઉધાર કેટલા રૂપિયા રૂપિયા તે રોકાણો ખાતે રોકાણ ખાતે દસ હજાર હવે તમને સમજાવી દઉં કઈ રીતે આવશે દાખલા તરીકે આપણે રોકાણોનું ખાતું બનાવવાનું હોય તો આ રોકાણોનું ખાતું બરાબર છે રોકાણોની કેવી બાકી હોય ઉધાર બાકી આ વીસ હજાર રૂપિયા છે બરાબર છે આ બજાર આ આ ચોપડી કિંમત કેટલી છે રોકાણોની વીસ હજાર છે હવે આ જે છે બાકી આ બાકી છે બરાબર છે હવે આ શું કર્યું આના ખાતે જમા કર્યા સાત પાંચસો સાત પાંચસો અને બે પાંચસો શું કર્યા જમા કર્યા એટલે અહીંયા ટોટલ વીસ હજાર ચલો બંધ કરીએ એટલે વીસ હજાર અહીંયા વીસ હજાર રાઈટ વીસ હજાર વીસ હજાર બાકી રહ્યા કેટલા દસ હજાર એટલે આ બજાર કિંમતે બતાવવાનું આ છે બજાર કિંમતે એટલે પાકા સર્વેમાં આ રકમ જશે ને આ એનાથી ઓછું ખોટ ખર્ચ એના ખાતે શું કરીશું જમા કરી દઈશું આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે હવે ચોથ આપણે પહેલું લખીએ પહેલું રાઈટ રોકાણોની બજાર કિંમત લખો રોકાણોની બજાર કિંમત રૂપિયા ઓગણીસ પાંચસો હોય ઓગણીસ પાંચસો હોય એટલે વીસ હજાર હતા ને આપણી રોકાણોની કિંમત કેટલી હતી વીસ હજાર હવે કેટલી છે ઓગણીસ પાંચસો એટલે ખોટ કેટલી ગઈ પાંચસો રૂપિયા ખોટ આપણી જોડે ભંડોળ છે તો પચીસો છે ને આપણી જોડે પચીસો રૂપિયા છે એટલે બે હજાર રૂપિયા શું થશે વધારે રહેશે બે બે હજાર શું થયો આ વધારો આ રોકાણો ખાતે લખી દેવાના સોરી પાંચસો રૂપિયા જે ખોટ આમાં ગઈ અને બે હજાર ક્યાં લખી દેવાના ભાગીદારોના મૂડી ખાતે જમા કરી દેવાના તો શું આમનોદ આવશે ચલો આ વખતે શું આમનોદ આવશે તો આ પૂરેપૂરું વેકશોપ થતું નથી એટલે લખીએ રોકાણ વધગઢ ભંડોળ ખાતે ઉધાર રોકાણ વધઘટ અનામત ખાતે બસ પચીસો રૂપિયાની જે રોકાણની ખોટ છે તો રોકાણો રોકાણો ખાતે ખાતે તે હવે બે હજાર રૂપિયા વધે ને એ બે હજાર કોને કોને વેચી દેવાના કે આર અને જે ને હવે આર અને જે હું માનું છું યસ કે અને આર ને છે બરાબર તો અહીંયા કે અને આર કે અને આર કે એને આરના કયા પ્રમાણમાં વેચવાના તો ચાર્જ એમ એકના પ્રમાણમાં એટલે અહીંયા આવશે સોળસો રૂપિયા અને અહીંયા આવશે ચારસો રૂપિયા રાઈટ એટલે વેચી દેવાશે એટલે બે હજાર જે વધારાના વધ્યા એ શું કર્યા વેચી દીધા તે કેના મૂડી ખાતે કેના મૂડી ખાતે કેના મૂડી ખાતે કેટલા સોળસો રૂપિયા તે આરના મૂડી ખાતે કેટલા રૂપિયા ચારસો રૂપિયા બાબત જે રોકાણ વધગઢવંધની વહેંચણી કરી તેના આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો છે એટલે ફક્ત પાંચસો રૂપિયા જ ઘટાડો થયો એટલે પચીસો માંથી પાંચસો માઈનસ કર્યા અને બે પાછા વેચી દીધા રાઈટ નેક્સ્ટ નંબર ટુ ટુ બરાબર છે તો અહીંયા લખીએ રોકાણોની બજાર કિંમત રૂપિયા બાવીસ હજાર હોય અરે વાહ રોકાણોની બજાર કિંમત બાવીસ હજાર તો રોકાણોની ચોપડી કિંમત કેટલી છે બે હજાર ફક્ત ને ફક્ત કેટલા છે બે હજાર સોરી વીસ હજાર હવે એમાં વધી ગયા છે એટલે રોકાણ વધઘટ વંડોળ છે એને કોઈ ટચ નહીં કરવાનું કારણ કે ખોટ ગઈ નથી આ ખોટ જાય એના માટે છે રાઈટ એટલે શું કરવાનું જે બે હજારનો ફાયદો થયો ને એની મૂળ કિંમત કેટલી છે બે હજાર આ બે હજારનો ફાયદો થયો ફાયદો થયો ને બે હજાર એ મૂલ્યાંકન ખાતે શું કરવાનું જમા કરો જેમ ખૂટે તો પુનઃ મૂલ્યાંકન ખાતેથી લે આવવાનું હોય એમાં વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતે આ બે હજાર જમા કરવાના અને અને જે રોકાણ વધઘટ ભંડોળ જે છે પચીસો હવે એમાં તો કશું લેવાનું નથી એ શું કરવાનું ભાગીદારોને વેચી દેવાનું કયા પ્રમાણમાં વેચી દેવાનું જૂના પ્રમાણમાં તો આર અને જે તો આપણે ઓલરેડી વેચ્યું છે બે હજાર ને પાંચસો રૂપિયા વેચી દેવાનું રાઈટ તો આ તમને ખ્યાલ આવી ગયો છે એટલે અહીંયા બે આમનોદ લખીશું પહેલી આમનોદ લખો હવે રોકાણોની કિંમતમાં વધારો થયો બે હજાર શું થયું વધારો થયો એટલે શું કરીશું રોકાણો ખાતે ઉધાર કેટલા બે હજાર તે પુન મૂલ્યાંકન ખાતે કેટલા બે હજાર આ વીસ હજારના બાવીસ હજાર થયા ને એની એટલે અહીંયા બાબત જે બાબત જે રોકાણોની કિંમતમાં વધારો રોકાણોની કિંમતમાં શું થયો વધારો થયો અને બીજું પેલું ફંડ કશું વપરાયું નહીં એટલે આપણે શું કરીશું વહેંચી દઈશું તો એની આમ નોંધ રોકાણ ભંડોળ ખાતે ઉધાર પચીસો રૂપિયા તે કેના મૂડી ખાતે બે હજાર તે બીજો ભાગીદાર આરના મૂડી ખાતે રૂપિયા રાઈટ ડન તો આપણે એ પણ વસ્તુ શોધી નાખીએ હવે આગળ છે એમાં ઓકે બાવીસ હજાર હતા ને બાવીસ હજાર લઈ લીધા છે એટલે હવે આ તમને ખ્યાલ આવ્યો છે એટલે રોકાણ અને રોકાણ વધઘટ ફંડ આવું હોય ત્યારે એ પ્રમાણે જોવાનું હવે આ સંજોગોમાં ક્યાંક શું લખવામાં આવે રાઈટ હવે પાકા સર્વેમાં અસર આપવાની છે એ કેવી રીતે આપવામાં આવે જોઈ લઈએ સિમ્પલ વસ્તુ છે હવે હું પેન બદલીને શું કરું છું પાકા સર્વેમાં અસર કેવી રીતે આવે છે ટૂંકમાં સમજાવું છું હવે રોકાણોની બજાર કિંમત વીસ હજાર હોય કંઈ ફેરફાર ના થાય તો આ રોકાણ વધઘટ ભંડોળ ઊભું જતું રહે અને આ રોકાણોની પાકા સર્વેમાં કેટલી આવશે વીસ હજાર સીધા પાકા સર્વેમાં વીસ હજાર આવશે રોકાણ વધઘટ ભંડ ભંડોળ જતું રહેશે હવે બજાર કિંમત દસ હજાર હોય તો પાકા સર્વૈયામાં પાકા સર્વેમાં દસ હજાર લખાશે અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સાત પાંચસો લખાશે અને રોકાણ વધઘટ ભંડોળ જતું રહેશે હવે પહેલું રોકાણોની બજાર કિંમત ઓગણીસ પાંચસો હોય આવા બજાર કિંમત એટલે પાકા સર્વેમાં ઓગણીસ પાંચસો લખાશે અને જે રોકાણો છે એ એ ઓગણીસ પાંચસો લખાશે અને રોકાણ ભંડોળ જે છે એ શું થશે આખું ઓળી જશે રાઈટ નેક્સ્ટ રોકાણોની બજાર કિંમત બાવીસ હજાર હોય તો બાવીસ હજાર હોય તો શું કરીએ રોકાણો બાવીસ હજારની કિંમતે પાકા સર્વેમાં આ લખવામાં આવે છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું બે હજાર શું કરે છે જમા કરવામાં આવે છે અને આ મૂડી ખાતે આ મૂડી ખાતે બે ને મૂડી ખાતે આપણે શું કરીશું જમા કરીશું રાઇટ તો આટલી આમનોદ આટલા જે છે અસરો એ અસરો અહીંયા થશે હવે નેક્સ્ટ છે કામદાર વળતર અનામત સાત હજાર આપ્યું છે રાઈટ હવે કામદાર વળતર અનામત આપણા જૂના પાકા સરોવરમાં મૂડી દેવા બાજુ આપેલું હોય અને હવાલામાં શું આપેલું હોય કામદાર વળતર અંગેનો દાવો આપવામાં આવે અને આપણે આમનો જ લખવાનો છે તો કામદાર વળતર અંગેનો દાવો પહેલા કેસમાં કેટલો છે છ હજાર સ્વીકારવામાં આવે મતલબ આપણે ફંડ ઊભું કર્યું હતું સાત હજાર હવે દાવો કેટલો સ્વીકારવાનો છે છ હજાર એટલે જવાબદારી કેટલી બને છ હજાર એટલે બાકીના જે એક હજાર છે એ એક હજાર કે અને આરની મૂડી ખાતે આપણે શું કરી દેવા પડે જમા કરી દેવા પડે એટલે સાત હજાર રૂપિયા છે ફંડ છ હજારનો દાવો દાવો દેવા તરીકે બતાવવાનો અને આ એક હજાર બંને વચ્ચે ભાગીદારો વચ્ચે ચાર જેમ એ કે અને આરમાં ચાર જેમ એકના પ્રમાણમાં એટલે અહીંયા આઠસો અને અહીંયા બસો વહેંચી દેવામાં આવશે આઈ હોપ કે તમને આ ખ્યાલ તો ચલો કેવી રીતે લખાશે લખો આ કામદાર સાત હજાર હવે જમા બાકી હોય એને શું કરવાનું ઉધાર કરી દેવાનું એટલે લખીયે કામદાર વળતર અનામત ખાતે ઉધાર સાત હજાર તે હવે છ હજારનો દાવો છે ને એટલે શું થશે આપણી જવાબદારી બનશે એટલે આપણે એની જોગવાઈ કરવી પડશે લખીએ તો કામદાર દાવાની જોગવાઈ ખાતે એટલે આપણે આ છ હજાર શું કરવાના છે આપવાના છે ભવિષ્યમાં અને જે એક હજાર વધ્યા એ ભાગીદારો વચ્ચે આ રીતે વહેંચી દઈશું તો તે કેના મૂડી ખાતે કેટલા આઠસો રૂપિયા અને તે આરના મૂડી ખાતે કેટલા બસો રૂપિયા રાઈટ તો આ મેચ આવી ગયું હવે શું થશે પાકું સરવૈયું છે રાઈટ સમજાવી દઉં છું પાકું સરવૈયું હશે આ પાકું સરવૈયું એમાં કામદાર અકસ્માત વળતર ભંડોળ ઝીરો થઈ જશે અને કામદાર અકસ્માતનો દાવો જે છે કામદાર દાવો છ હજાર અહીંયા લખાશે આ રીતનું અસર થશે ચલો હવે એમાં બીજું આ બીજું લખીએ કામદાર વળતરનો દાવો કામદાર વળતરનો દાવો બીજો કેટલો છે રૂપિયા આઠ હજાર પાંચસો ઓહો સ્વીકારવામાં આવે આપણી જોડે ભંડોળ કેટલું હતું ફક્ત ને ફક્ત સાત સાત હજાર હતું રાઈટ એટલે આપણું છે ભંડોળ કેટલું છે ભંડોળ સાત હજાર અને દાવો કેટલો છે આઠ હજાર પાંચસો એટલે પંદરસો રૂપિયાનો વધારાનો ખોટ ગઈ એટલે આ જે છે એ ક્યાંથી લાવવામાં આવશે પુનઃ મૂલ્યાંકનથી લેવામાં આવશે ક્યાંથી લાવશે પુનઃ મૂલ્યાંકન એટલે કોઈને વહેંચાશે નહીં ઉપરથી જે પંદરસો ખોટ છે એ પુનઃ મૂલ્યાંકન ખાતેથી લેવામાં આવશે એટલે પહેલો જે ભંડોળ છે પૂરેપૂરું આપણે હવે આમનો જ લખીએ કામદાર વળતર અનામત ખાતે ઉધાર કેટલા સાત હજાર કારણ કે જે સાત હજાર હતા એ આપણે ઉધાર કર્યા હવે પંદરસો રૂપિયા ખૂટ્યા એ ક્યાંથી લીધા પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે કે મૂલ્યાંકન ખાતે એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું હોય એની ઉધાર બાજુ આ પંદરસો લખી દેવાના હોય તે હવે આ બંને ભેગો થઈને દાવો આપવામાં આવશે એટલે કે તે કામદાર બળતર દાવાની જોગવાઈ ખાતે જોગવાઈ ખાતે કેટલો દાવો આઠ હજાર ને પાંચસો તો આ આમનો લખવામાં આવશે હવે આપણે મેં ત્રીજું લખાયું છે પાંચો હવે ત્રીજું લખાયું છે દાવો જીરો હોય ત્રીજો દાવો જીરો હોય કશું ના હોય કશું ના હોય એટલે ભંડોળ કેટલું છે ભંડોળ સાત હજાર હવે સાત હજાર જ કે અને આર વચ્ચે વેચી દેવાના ચાર્જ એમ એકના પ્રમાણમાં તો વેચીને બતાવો જોઈ તો કે ભાગે પાંચ હજાર છસો અને આના ભાગે ચૌદસો એટલે કોઈ દાવો કશું છે નહીં એટલે સાતે સાત હજાર શું કરવાના વેચી દેવાના તો લખીએ કામદાર અકસ્માત કામદાર વળતર અનામત ખાતે ઉધાર કેટલી સાતે સાત હજાર રૂપિયા તે કેના મૂડી ખાતે કેના મૂડી ખાતે 5600 તે આરના મૂડી ખાતે કેટલા 1400 વેચી દેવાના કારણ કે કોઈ બોજ ના હોય કોઈ દેવું ના હોય તો વેચી દેવાનું ચલો હવે ગાલખાદ અને ગાલખાદ અનામતની વિગતો વિગતવાર જોઈએ ચલો હવે ત્રીજું જે છે દેવાદારો સાત હજાર આપ્યા છે અને ગાલખાદ અનામત કેટલી આપી છે ત્રણ હજાર આપી છે દેવાદારો પર નીચે મુજબની ગાલખાતની જરૂર હોય નીચે મુજબની ગાલખાતની જરૂર હોય તો હવે હું છે ને સિક્વન્સમાં ફેર કરું છું એટલે આ જે છે ને તમે અહીંયા જે છે એ કન્ફર્મ રાખજો દાખલામાં એ પ્રમાણે સુધારી દેજો કારણ કે મારે તમને પરફેક્ટલી આ સમજાવવું છે કે શું અને કેવી રીતે આની નોંધ કરવામાં આવે પહેલું જે ઓપ્શન આપ્યું છે નવી જોગવાઈ કરવાની જરૂર ના હોય નવી જોગવાઈ એટલે આ ભાઈ આ ગાલખાદ અનામતની જોગવાઈ છે ને એ બરાબર છે નવી જોગવાઈ ન કરવાની હોય તો કોઈ માથાકૂટ કરવાની જ નથી એટલે કોઈ નોંધ નોંધ થશે નહીં કોઈ નોંધ થશે નહીં મતલબ કે આની એ જ બાબત પાકા સર્વેમાં કેવી રીતે જશે દેવાદારો સિત્તેર હજાર ને આપણે જે ગાલખાદ અનામતદારીથી ત્રણ હજાર એ અહીંયા લખા હશે ને સડસઠ હજાર બાર લખવામાં આવશે મતલબ કોઈ ફેરફાર ના હોય તો આવી રીતે ને આવી રીતે જે કાચા સર્વે આ જે જૂના સર્વૈયામાં છે એમાંથી નવામાં અહીંયા જશે ખ્યાલ આવે છે જૂના જૂના પાકા સર્વૈયામાંથી નવા પાકા સર્વૈયામાં જશે આઈ હોપ કે તમને ખ્યાલ આવે એટલે કોઈ નોંધ કરવાની જરૂર નથી એટલે ગાલખાદ અનામત પ્લસ માઇનસ ના થતી હોય એટલે દેવાદારોમાં પણ પ્લસ માઇનસ ના થાય એટલે આ રીતે અહીંયા લખવામાં આવશે હવે બીજું લખો હવે લખીએ ગાલખાદ અનામતની જરૂરિયાત ન હોય જરૂરિયાત ન હોય એટલે ગાલખાદ અનામતની જરૂરિયાત ના હોય એટલે આની પણ જરૂરિયાત નથી ત્રણ હજારની જરૂરિયાત નથી એટલે શું થયું ગાલખાદ અનામત શું છે ખોટ ખોટ છે 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 અથવા તો ખર્ચ રાઈટ હવે એની જરૂરિયાત નથી એટલે નથી એવું એટલે દેવાદારો એક્ઝેક્ટલી કેટલાના થઈ ગયા સડસઠ હજારની જગ્યાએ સિત્તેર હજાર થઈ ગયા એટલે આ જે ગાલખાદ અનામતનો ફાયદો થયો રાઈટ એ ક્યાં લઈ જવાનો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એટલે આમનો જ આવશે ગાલખાદ અનામત ખાતે ઉધાર કેટલા ત્રણ હજાર ફાયદો રાઈટ તે પુન મૂલ્યાંકન ખાતે કેટલા ત્રણ હજાર રૂપિયા રાઈટ પુનઃ મૂલ્યાંકન ખાતે ત્રણ હજાર અને પાકા સર્વેમાં એ વખતે કેવી રીતે લખાશે પાકા સર્વેમાં જે અહીંયા દેવાદારો છે દેવાદારો સિત્તેર હજાર લખાશે રાઈટ એટલે ગાલખાદ અનામતની જરૂર નથી આખા દનામત વગર આ સિત્તેર હજારમાં લખાશે હવે જે તમારી ચોપડીમાં આપ્યા છે એવું જે આપણે પહેલું છે હું ત્રીજું લખું છું રાઈટ હવે લગભગ રૂપિયા ચાર હજારની જોગવાઈ રાઈટ ચાર હજારની શું કરવાની છે જોગવાઈ કરવાની છે તો હવે અહીંયા ધ્યાન આપીએ રકમ આપણી કેટલી હતી ત્રણ હજાર રૂપિયા હતી કેટલી હતી ત્રણ હજાર હવે કેટલી થઈ ચાર હજાર મતલબ જોગવાઈમાં એક હજારનો શું થયો વધારો થયો આ વધારો થયો એટલે આપણે વધારે ખોટ ગઈ વધારે ખોટ ગઈ હોય એ ક્યાંથી લાવવાના પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવવાના પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવવાના મતલબ લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ વધશે એટલે ઉધાર કરીશું એટલે આમનો જ લખો મૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલી વધારે રકમ એક હજાર ત્રણ હજાર હતી હવે ચાર હજાર થઈ એટલે એક હજાર તે ગાલખાદ અનામત ખાતે ગાલખાદ અનામત ખાતે એક હજાર એટલે ગાલખાદ અનામત એક હજાર વધી ગઈ પાકા સરવૈયામાં જોઈએ ને તો પાકા સરવૈયામાં દેવાદારો કેટલા લખીશું સિત્તેર હજાર માઈનસ ગાલખાદ અનામત કેટલી લખીશું હવે ચાર હજારની જોગવાઈ હોય તો ચાર હજાર એટલે છાસઠ હજાર અહીંયા લખાય છે અને નું જે છે સોરી પુનઃ મૂલ્યાંકન ખાતું હોય પુનઃ ખાતું એ પુનઃ મૂલ્યાંકન ખાતાની આ ઉધાર બાજુ એક હજાર લખાય અને આ કેસમાં આ પુન ખાતે જમા બાજુ ત્રણ હજાર લખવામાં આવે છે આઈ હોપ ક્યાં તમને ખ્યાલ આવ્યો એટલે ત્રણ હજાર રૂપિયા તો આપણે ખોટ ખર્ચ ધારી જ લીધેલી પરંતુ ચાર હજાર થયા એટલે પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવવાના એટલે પુનઃ મૂલ્યાંકન ખાતા આપણે શું કર્યું ઉધાર કર્યું હવે ચોથો જે છે એ તમારો જે બીજો પોઈન્ટ આપ્યો છે એ તો શું કરીશું ગાલખાદ અનામત કેટલી છે જો ચોપડીમાં પચીસો જરૂરી હોય પચીસો જરૂરી હોય આપણે પ્રોવિઝન કેટલી કરી રાખી હતી ત્રણ હજારની જરૂરી કેટલી છે પચીસો પાંચસો રૂપિયા વધ્યા ગણાય એ વધ્યા તો આ પાંચસો જે રૂપિયા વધ્યા એ શું કરવાનું એટલા અંશે ગાલખાદ અનામત શું કરવાનું માઇનસ કરવાનું શું કરવાનું માઇનસ કરવાનું એટલે ગાલખાદ અનામત ખાતે શું કરવાનું ઉધાર કરવાનું એટલે ઉધાર કરશો એટલે પચીસો રૂપિયા થઈ જશે એટલે આમનો જ લખો આમનો જ શું થશે ગાલખાદ અનામત ખાતે ઉધાર કેટલા પાંચસો જ કારણ કે પચીસો તો જોગવાઈ કરવાની જ છે રાઈટ તે પુન મૂલ્યાંકન ખાતે એટલે પાંચસો જે રૂપિયા વધ્યા એ પુન મૂલ્યાંકન ખાતે આપણે એનો ફાયદો લખી દઈશું એનો ફાયદો લખી દઈશું હવે પાંચમી બાબત પાંચમી બાબત રૂપિયા બે હજાર ગાલખાદ હવે આ આ બધું ધ્યાનમાં રાખજો હા એટલે હવે આ ઇમ્પોર્ટન્ટ છે અને મોટા દાખલા આવશે એટલે તમને આ સહેલાઈથી આવડશે રૂપિયા બે હજાર ઘાલખાદ માંડી વાળ્યા બાદ માંડી વાળ્યા બાદ ગાલખાદ દસ ટકા જરૂરી હોય અને આપણી જોડે કેટલી છે ત્રણ હજાર રૂપિયા છે રાઈટ તો ચલો ગણતરી કરીએ દેવાદારો કેટલા છે સિત્તેર હજાર રાઈટ તો પહેલી ગાલખાદ માટી વડાઈ માઇનસ ગાલખાદ ગાલખાદ કેટલી છે બે હજાર ગાલખાદ એટલે આ રૂપિયા ગયા જ બરાબર અનામત નથી પણ આ રૂપિયા ગયા એટલે રહ્યા કેટલા અડસઠ હજાર એમાંથી ગાલખાદ અનામત કેટલા ટકા દસ ટકા અડસઠ હજારના દસ ટકા અડસઠસો રૂપિયા એટલે ટોટલ આપણી જોગવાઈ કેટલી થઈ બે ને બે છ હજાર આઠસો થઈ તો આ આ જે બે હજાર છે એ દેવાદારોના શું દેવાના દેવાદારો ખાતે મતલબ જમા કર દેવાના અને એટલા ઉધાર દેવાના ગાલખાદ ખાતે ઉધાર એટલે પહેલી આમ કેવી રીતે થશે ગાલખાદ ખાતે ઉધાર બે હજાર રૂપિયા ગયા જ એટલે ગાલખાદ ખાતે ઉધાર થશે તે દેવાદારો ખાતે તે દેવાદારો ખાતે કેટલા બે હજાર રૂપિયા જે ગાલખાત છે ગઈ જ ગઈ એટલે શું કરવાનું ગાલખાત ખાતે ઉધાર હવે આપણી જોડે ગાલખાદ અનામતની બાકી કેટલી હતી ત્રણ હજાર તો એમાંથી બે હજાર મેળવી શકાય કે ના મેળવી શકાય અફકોર્સ મેળવી શકાય રાઈટ આ બે હજારની ખોટ ગઈ ગાલખાત અનામતની રાઈટ આપણી જોડે ફંડ કેટલું હતું બે હજારનું તો એમાંથી મેળવી શકાય કે ના મેળવી શકાય તો મેળવી શકાય એટલે આ જે છે ગાલખાદ એ શું કરવાનું તેમાંથી વસૂલ કરવાનું એટલે બીજું લખો ગાલખાદ અનામત ખાતે ઉધાર જે આપણે ગાલખાદાર છે ને આ ત્રણ હજાર માંથી શું કર્યું બે હજાર માંડી વાળ્યા તે તે ગાલખાદ ખાતે તે ગાલખાદ ખાતે એટલે જે ગાલખાદની જે ખોટ છે એ આપણે ત્રણ હજારમાંથી માંથી મારીવાળી રાઈટ અને હવે હવે બાકીનો એટલે ટોટલ ફંડ કેટલું હતું આપણી જોડે ત્રણ હજાર ટોટલ ખર્ચો કેટલો થયો અડસઠસો અનામતનો થયો અને બે હજાર મળવાના નથી એટલે છ ને બે આઠ હજાર આઠસો એમાંથી આપણે બે હજાર માઇનસ કરીએ બે હજાર આપણે શું કર્યું વાળી દીધા ને આ બે હજાર શું કર્યા આ વાળી દીધા એટલે પાંચ હજાર આઠસો થશે રાઈટ છ હજાર આઠસો પાંચ હજાર આઠસો હા બે હજાર વાળી પણ ટોટલ આપણી જોડે ફંડ કેટલું હતું 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 કેટલું એટલે અહીંયા પાંચ હજાર આઠસો રિઝર્વ એટલે પાંચ હજાર આઠસો વધારાની ખોટ ગઈ એ ક્યાંથી લાવવાની પુનઃ મૂલ્યાંકન ખાતેથી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા પાંચ હજાર આઠસો કેવી રીતે આવ્યા બે હજાર ગાલખાદના અને છ હજાર આઠસો ગાલખાદ અનામતના ટોટલ આઠ આઠસો માઇનસ ત્રણ હજાર એટલે પાંચ આઠસો એ વધારાની ખોટ ગઈ તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે શું કરીશું ગાલખાદ અનામત ખાતે કેટલા પાંચ આઠસો તે ગાલખાદ અનામત ખાતે પાંચ હજાર આઠસો આ નોંધ લખવામાં આવશે રાઈટ એટલે શું થશે જે દેવાદારો જે છે પાકા સરવવામાં આ રીતે જ બતાવાશે રાઈટ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પાંચ હજાર આઠસો જશે આ નોંધ થશે હવે જે એક્સ્ટ્રા લખાયું છે છઠ્ઠું એ લખીએ એ લખીએ અહીંયા શું લખાયું છે મેં ગાલખાદ રૂપિયા પાંચ હજાર માંડીવાળો ગાલખાદ ખાદ પાંચ હજાર માંડીવાળો અને દસ ટકા લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો બરાબર આપણી જોડે છે કેટલા ફંડ ત્રણ હજાર રૂપિયા છે છે કેટલું ગાલખાત અનામત જે ગાલ કયું છે ગાલખાત ગાલખાત અનામત કેટલું છે આપણી જોડે ત્રણ હજારની ગાલખાત અનામતની જોગવાઈ છે તો હવે આ કેસમાં શું કહે છે કે પાંચ હજાર ગાલખાત મારીવાળો એટલે આપણી જોડે દેવાદારો કેટલા છે ચલો ગણીએ દેવાદારો કેટલા છે સિત્તેર હજાર રૂપિયા હવે એમાંથી કહે છે કે પાંચ હજાર મળશે જ નહીં એટલે ગાલખાદ ગાલખાદ કેટલી થઈ પાંચ હજાર ઓકે એટલે પાસઠ હજાર રૂપિયા આપણા દેવાદારો રહ્યા એમાંથી ગાલખાદ અનામત દસ ટકા એટલે પાસઠસો રૂપિયા ઓકે પાંસઠસો રૂપિયા હવે આ જે બાકી રહે પાકા સરળમાં હવે ટોટલ ખર્ચ કેટલો થયો ટોટલ ખર્ચ પાંચ હજાર ને છ હજાર પાંચસો એટલે અગિયાર હજાર પાંચસો થયો એમાંથી આપણી જોડે કેટલા હતા ત્રણ હજાર હતા આપણી જોડે કેટલા હતા ત્રણ હજાર હતા માટે બાકીની રકમ બાકીની રકમ કેટલી થઈ એમાંથી માઈનસ કરો એટલે સાત આઠ હજાર ને પાંચસો થયા આઠ હજાર પાંચસો શું કરવા પડશે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું ઉધાર કરીશું શું કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરીશું રાઈટ તો આ અંગેની આમ નોંધ લખી દઈએ રાઈટ તો પહેલાં પાંચ હજાર ગાલખાદ ગઈ જ રાઈટ એટલે પહેલી નોંધ કઈ થશે આ પહેલી નોંધ ગાલખાત ગઈ ને એટલે ગાલખાદ ખાતે ઉધાર ગાલખાત ખાતે ઉધાર કેટલી રકમ પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા તે દેવાદારો ખાતે આ કન્ફર્મ છે એટલે દેવાદારો પાંચ હજારથી ઘટી જશે રાઈટ હવે બીજી આમનોદ શું લખીશું બીજી આમનોદ શું લખીશું તો આ ત્રણ હજાર આપણું ગાલખાદ અનામત છે અને આ પાંચ હજાર છે એટલે બાકીના બે હજાર ક્યાંથી ક્યાં લખવાના પુનઃ મૂલ્યાંકન ખાતે અથવા તો ગાલખાદ અનામત ખાતે લખાશે તો લખીએ આગળ તો અહીંયા લખીએ આ પાંચ હજારમાંથી ત્રણ હજાર હતા એટલે બે હજાર પુનઃ મૂલ્યાંકન ખાતે લખીશું અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર પુન મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા બે હજાર પાંચ હજાર માંથી ત્રણ હજાર હજાર આપણી જોડે હતા બાકીનું ક્યાંથી વસૂલ કરીશું તો ગાલખાદ અનામત ખાતે ઉધાર ગાલખાદ અનામત ખાતે ઉધાર કેટલા કરીએ ત્રણ હજાર તે ગાલખાદ ખાતે એટલે જે પાંચ હજાર હતા એ પાંચ હજાર માંથી બે હજાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધા લખી દીધું અને ગાલખાદ અનામતમાંથી આ લખી દીધું હવે ત્રીજી વસ્તુ હવે ત્રીજી વસ્તુ તો હવે કેટલી રકમ અહીંયાથી આ પુનઃમૂલ્યાંકન ખાતે લઈ જવાની તો અહીંયા કેટલી રકમ પાંચ હજાર ગાલખાદ છે બરાબર છે પાંચ હજાર ગાલખાદ છે ગાલખાદ અનામત કેટલી છે છ હજાર પાંચસો છે એટલે ટોટલ આપણી જોડે કેટલા હતા અગિયાર હજાર પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા હતા એમાંથી ત્રણ હજાર ગાલખાદ અનામત હતા એટલે આઠ હજાર પાંચસો શું આપણી ચોખ્ખી ખોટ હતી મતલબ કે આઠ હજાર પાંચસો ખૂટ્યા હતા એ પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાના પરંતુ બે હજાર ઓલરેડી આપણે લઈ ગયા છે બે હજાર લઈ ગયા છે ને પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે છ હજાર પાંચસો વધારાના શું કરવાના ले जावाने એટલે પુન મૂલ્યાંકન ખાતે આ 2000 ને 6500 ટોટલ 8500 જશે એટલે આમ નોટ શું લખાશે આમ નોટ શું લખાશે અહીંયા પુન મૂલ્યાંકન ખાતે ઉધાર લખો પુન મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા 6500 રૂપિયા તે તે ગાલખાદ અનામત ખાતે કેટલા પાસઠસો રૂપિયા રાઈટ પાસઠસો રૂપિયા એ લઈ જવામાં આવશે એટલે આ ત્રણ આમ કરવામાં આવશે શું થશે પુનઃ મૂલ્યાંકન ખાતું છે પુનઃ મૂલ્યાંક ખાતાની ઉધાર બાજુ આઠ હજાર પાંચસો જે એક્સ્ટ્રા થયા એ રાઈટ આ ગાલખા દનામત ખાતું ઉડી જશે અને પાકા સરવૈયામાં આ જે છે દેવાદારો આ રીતે મતલબ આ રીતે લખવામાં આવશે પાસઠ હજાર એટલે આખું આ સ્ટ્રક્ચર લખવામાં આવશે અને આમાંથી આ માઇનસ કરીને જે રકમ આવશે એ અહીંયા લખવામાં આવશે આઈ હોપ કે આ એક્ઝામ્પલ તમે ગણ્યો ફરીથી જે ઉદાહરણનો એક્ઝામ્પલ છે ઉદાહરણનો એક્ઝામ્પલ પેજ નંબર એકસો સિત્યોતેર પર આપ્યો છે રાઈટ ઉદાહરણ નંબર એકવીસ એ આના પ્રમાણે તમે ગણી જોજો અને આ ટૂંકા દાખલામાં પૂછાતું નથી પરંતુ લોંગ એક્ઝામ્પલ હોય એમાંનો એક આ ભાગ છે અને જ્યારે લોંગ એક્ઝામ્પલ ગણીશું ને તો આ એકદમ સહેલું તમારા માટે બની જશે પણ નાનું નાનું ટૂંકું ટૂંકું છે તો સમજવું ખૂબ જ જરૂરી છે એટલે ઉદાહરણ નંબર એકવીસ છે પાન નંબર એકસો સિત્યોતેર પર તમારી ટેક્સ્ટબુકમાં એ તમે ગણી જજો